जी भाई मावजी ने विनती करी हमारा संगीतकार श्री दिनानंद स्वामी ने हार कराव छे दिव्य मनुष्य ने हार कराव छे बालजी भाई घनश्याम महाराज ने श्री स्वामी नारायण भगवान ने तथो ममंतुस्तरषावद् बलमवां निधिं श्रमफोद्कार वदना देवा देवा दयो दयम् देवा देवा दयो दयम् सावर्णी ऋषि ने कार्तिक स्वामी कहे छे हे ऋषि श्रेष्ठ समुद्र मंथन करवा माटे तत्पर थयेला देवताओने भगवाने अनेकविध मदद करी सहाय करी पाणीमां जता रहेता मंदराचरने भगवाने कुर्म अवतार धारण करीने स्थिर कर्यो छे। वासुकी नाग वीटाईने रह्यो छे અને બધાએ હવે સમુદ્ર મંથન કરવા માટે તત્પર થઈ ગયા। એક બે ને ત્રણ કો એટલે હવે અમે ચાલુ કરીએ। બધાએ મંથન કરવા લાગ્યા છે। કેવી રીતે મર્દન કેવી રીતે મંથન કરે છે? જેટલું પોતામાં બળ હોય એ બળનો પૂરેપૂરો ઉપયોગ કરીને, નહીં તો શું જા જા જણા હોય તો આમ બે જણા હાથ પકડીને ઊભા હોય ને બે જણા તાણતા હોય, બધાનું બળ કામ ન કરે, ઘણા પોતાની શક્તિને સ્પેરમાં રાખી દે, આ થાકે ત્યારે આપણે વાપરશું, આમાં એવું નથી। શ્રમ ફૂદકાર વદના બધાએ શક્તિ લગાવી છે એટલે બધાએ હાંફે છે। હવે બહુ તાકાત લગાવવાથી પછી સહજ થોડોક શ્વાસ ચડી આવે। શ્રવણ ફૂદકાર વદના, શ્રમ કર્યથી ફેફસામાં જે શ્વાસોશ્વાસની ક્રિયા વધી છે એની મુખાકૃતિમાં દેખાઈ રહી છે। કેવી રીતે સમુદ્ર મંથન કર્યું? અદયમ, કોઈને વાસુકી નાગ ઉપર દયા ના આવે। અદયમ દેવા ચ દેવા, દેવતાઓ અને અસુરો, પહેલાં અસુરો જોરથી ખેંચે ને પછી દેવતાઓ જોરથી ખેંચે, પાછા બંને બેલેન્સમાં ખેંચે છે। વાસુકી નાગ ઉપર દયા રાખ્યા વિના દેવતાઓને દાનવો મંથન કરે છે। બ્રાહ્મ્યમાણાસ્તતસ્તદ્રૈ બહવો ન્યપતન દ્રુમાઃ ઉર્ધ્વદૃગર્ષજો વહની મહાદિમાદહ। બહુ મોટું કાર્ય કરવા નીકળો એટલે નાનું મોટું નુકસાન તો થવાનું જ હોય। એવો સરસ રીતે મંદરાચર ફરવા લાગ્યો કે મંદરાચરની ઉપર અનેક વૃક્ષ વેલીઓ હતી ને બધી તૂટવા લાગી છે। ભૂકંપ થાય પછી તો મકાન સાજા રહે જ નહીં, અને થયા પછી જ નવા ને સારા મકાન બને પાછા। હો હવે બધાને એમ થાય છે કે ભુજમાં બહુ મોટું ને સારું મંદિર બનાવ્યું હો તમે, અમારી ઈચ્છા નથી કાંઈ, આ તો જેની ઈચ્છા હતી એની થઈ ગઈ। હમણાં પાટોત્સવની કથા થઈ ને, ઘણા બધા સંતો આવેલા વડતાલથી, મેદપુરના હરિભક્તોએ કથા કરાવી કે તમારું કામ થઈ ગયું ભૂકંપ આવ્યો,
કહેવાય નહીં, પણ મોટા સંતોએ કીધું થોડી થોડી તમે માળા ફેરવો કામ કરવું હોય તો એનું. મંથન થઈ રહ્યું છે એટલે મંદરાચાર બંને તરફની વિરોધ ગતિમાં ફરતો રહ્યો છે, એટલે વૃક્ષો પોતાનું ભાર સહન ન કરી શકે એટલે વૃક્ષો તૂટવા લાગ્યા છે. જે શિખર ઉપર વૃક્ષો હતા તે તૂટવા લાગ્યા અને એ બધા સમુદ્રમાં પડવા લાગ્યા છે. જે તળેટીમાં, પહાડની તળેટીમાં જે વૃક્ષો હતા એ વૃક્ષોને પરસ્પર ઘર્ષણ થયું છે અને એમાં આગ પ્રગટી છે. હવે 11,000 યોજન વાળો સમુદ્ર હોય એમાં ક્યાંક, એમાં મંદરાચળ હોય એમાં ક્યાંક આગ લાગે કે ન લાગે કાંઈ કોઈને ફરક પડતો નથી, પણ અંદર રહેતા જીવ જંતુઓને ઘણો ફરક પડે છે. સિંહાદિ માદહત, વાઘ સિંહ ઇત્યાદિ કે જે પશુઓ અંદર હતા એ બધા આગમાં બળવા લાગ્યા. દાવાનળ બળે પછી કોઈ જીવતો નથી. તત્ર નાના જલચરા વિનિસ્પિષ્ટા મહાદ્રિણા વિલયમ સમુચાપા જગમો સતસ ક્ષીરવારિધૌ. પહાડ ઉપર તો વૃક્ષો તૂટ્યા, આગ પ્રગટી અને ત્યાં પશુ હોતા એ મરાણા. હવે નીચે સમુદ્રમાં પાણી વલવાઈ રહ્યું છે તો હજારોની સંખ્યામાં જળચર જે પશુઓ કહેવાય એટલે માછલા ઇત્યાદિ પશુઓ પીસાવા લાગ્યા છે. એટલે હિંસા તો નીચે થઈ છે ને ઉપરે થઈ છે, પણ મંથન લઈ આવવું છે એટલે આવું બધું સાફ થશે તઈ જ મંથન આવશે ને. કચરો નીકળે તો જ પાણી ચોખ્ખું બને. સાવર્તક મહામેઘ સંગ ઘર જીત વન મહાન આસીન મથન નાદશ્ચ પ્રતિધ્વનિ વિવર્ધિતઃ. હવે જે પાણી વલવાઈ રહ્યું છે એનો અવાજ પણ જાણે સાંવર્તક મેઘ, પ્રલયકાળનો મેઘ અવાજ કરતો હોય ને એવી મેઘ ગર્જનાઓ જાણે સંભળાતી હોય લોકોને, આવા ભયંકર અવાજ થવા લાગ્યા. અને આવા સમયમાં દયા વિના વાસુકી નાગને ખેંચતા દેવતાઓ દાનવો ઘર્ષણથી થતા પહાડની દુર્દશા, સમુદ્રના જળની દુર્દશા, ચારે દિશાઓમાં થતા મહાભયંકર વેગ, એની જે અવાજો આ બધું થઈ રહ્યું છે વાસુકી થકી, તો એની શું હાલત છે? અત્યાકર્ષ ખીણા ખિન્નાંગ વાસુકે મુખ ફૂત કૃતૈ. વાસુકી નાગના અંગ બધા તૂટું તૂટું થઈ ગયા છે. કહેવાય ને કેળના મણકા બધા તૂટવા લાગ્યા, વાસુકી નાગના અંગ બધા ક્ષીણ થવા લાગ્યા છે. અને એટલા જ માટે મુખ ફૂત કૃતૈ, મોઢામાંથી ઝેરની જ્વાળાઓ નીકળવા લાગી છે. હતૌ જસૌ તિખિન્નાશ્ચ દૈત્યા નિંગાલવદ બભુ. હવે અમે તપથી અને વિદ્યાથી ને વયથી મોટા છીએ, કેવા વાળા દેવતાઓના ભાઈ મોટા દાનવો, એ બધાએ આ સાપના ઝેરી ફુવાડાથી હત ઔજસ પોતાના શરીરની ક્રાંતિ તેજ હણાઈ ગયું અને બહુ રૂપાળા, બહુ સારા મુખવાળા શોભવા લાગ્યા. કેવું મુખ છે? નિંગાલ વદન, નિંગાલ એટલે કોળસો, કોલસા જેવા થઈ ગયા છે, ઠરી ગયેલો કોલસો, ભલા પ્રગટતો નહીં એટલે કાળા ડિમાન્ડ બની ગયા છે. અવિષહ્યમ વિષાગ્નિમ ચ વર્ષંતિ બહુધા મુહુ લંબંતે સ્માહિરાજસ્ય સહસ્રવદનાન્ય. શરીરની અત્યંત પીડાથી વાસુકી નાગના હજારો મુખ છે પણ બધા લબડી પડ્યા. એકે મુખ પોતાના તાકાતથી ઊંચું ન થઈ શકે એવી હાલત વાસુકી નાગની થઈ છે. હવે દૈત્યો માટે આફત આવી ગઈ, સાપને ઊંચો પકડી રાખો કે ખેંચવો, બે મુસીબત છે. કાં ઊંચો પકડી રાખો ને કાં ખેંચો,
એટલે એક વખત તો સાપની અંદર શક્તિ હતી એટલે પોતે સાપ પોતાની રીતે સીધો હતો એટલે આ લોકોને ખાલી ખેંચવાનું જ હતું. પણ હવે આવી દુર્દશા વાસુકી નાગની થઈ એટલે એના બધાએ મુખો ઢળી પડ્યા એટલે દૈત્યો તરફ થોડો કોલાહલ થયો. કેટલાક કે ભાઈ આના મુખ ઊંચા પકડો ને કેટલાક કે આને ખેંચો તમે ખેંચતા નથી. એટલે દેવતાઓનું જોર વધ્યું, દાનવોનું જોર ઘટ્યું એટલે થોડું આમ ડિસ્ટર્બ થઈ ગયું, મંથન બરાબર થવા લાગ્યું નહીં. ભગવાનને વિચાર થયો અત્યારથી આ લોકો થાકશે તો આ તો મંથન કેટલું લાંબુ ચાલવાનું કોઈને ખબર નથી. દધાર સહસા તાની ભગવત પ્રેરિતો વિભુ. એટલે ભગવાને ઈચ્છા કરી અને ભગવાને એક જણાને પ્રેરણા કરી છે. બહુ ધ્યાનથી સાંભળજો હવે, દરરોજ તમે ચાંદલો કરો છો. શંકર શણો મહાતેજા સહમાનવ વિશાનલમ. ભગવાનની ઈચ્છાથી ત્યાં શંકરષણ આવ્યા છે અને વાસુકી નાગના મોઢાને એને પકડી રાખ્યો છે. વિષની અગ્નિઓ ઝેરી જ્વાળાઓ જ્યાં પ્રગટી રહી છે એ જ્વાળાઓને સહન કરતા થતા શંકરષણ આ વાસુકી નાગને પકડી રાખ્યો છે. કરો છો ને ચાંદલો શંકરષણનો, ક્યાં હોય? સામી છાતી આવીને લડો તો ખબર પડે. કહેવત છે ને, સામી છાતી આવીને લડો તો ખબર પડે. સામી છાતી લડવું હોય તો શંકરષણને ધારણ કરો. ઝેરી ફુવાડાઓ સામે શંકરષણ દ્રઢપણે ઊભા રહી શકે એવા છે. આ ઓરિજિનલ છત્રીની છાતી છે. આગળની છાતી બેતાલીની હોય પણ હવા ભરેલી હોય, તાકાત ભરેલી ન હોય. આ ઓરિજિનલ છત્રીની છાતી. શંકરષણ તેજનું પ્રતીક છે, બળનું પ્રતીક છે. ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં માણસનું મન મક્કમ હોય પણ હિંમત ન હોય તો એ મુશ્કેલીને ક્યારે પાર ન પાડી શકે. શંકરષણ હિંમતને આપનારા છે. લગભગ બ્રહ્માંડમાં જે સંહારનું કાર્ય છે એ શંકરષણ કરે છે. આ શંકરષણને ભગવાને વાસુકી નાગના મોઢાને પકડવાની, સ્થિર રાખવાની જવાબદારી આપી છે. પછી મંથન જામ્યું, બહુ સરસ રીતે મંથન થવા લાગ્યું છે. 1000 વર્ષ, 2000 વર્ષ, 5000 વર્ષ એમ કરતા કરતા 10000 વર્ષ મંથન ચાલ્યું. ઓ નથી સાચું છે આ. સહસ્રમેકમ વર્ષાણામ મધ્યમાનાત પયોનિદે હલાહલમ વિષદ્ભૂદુત સર્પ દ્વિદશો દિશમ. 10000 વર્ષ જ્યારે મંથન ચાલ્યું ને ત્યારે મંથનના અંતે એમાંથી હળાહળ નામનું એક વિષ ઝેર નીકળ્યું છે. એક હળાહળ નામ છે ને બીજું નામ છે કાલકૂટ. હળને સંસ્કૃતમાં હાળ કહેવાય. આ હળનું શું કામ એ તો તમને ખબર હોય, ખેતી કરીએ છીએ ક્યારેક. હળ શું કામ કરે? જમીનને ફાડે, હો મોટા મોટા ઢેફા હળ કાઢે. જમીનને ઉથલાવી હોય, 1 ફૂટનો જમીનમાં ખાડો કરવો હોય તો હળનું કામ, બીજાનું કામ નહીં એમ. એવી જ રીતે આ ઝેર એવું છે કે એક ટીપું જો જઠરમાં જાય તો જઠરને ફાડી નાખે. એની શ્વાસ માત્ર જગત જઠરને ફાડનારી છે એટલે હળાહળ. આવું ઝેર લોકોને બાળતું, પરેશાન કરતું, દુઃખી કરતું ઝેર નીકળ્યું એટલે દેવતાઓને દાનવો મંથન છોડીને ભાગ્યા ત્યાંથી. ભગવાન કે ભાઈ ક્યાં ભાગ્યા? અરે પ્રભુ, આ ઝેર અમારથી ખમી શકાય એમ છે નહીં. ભગવાન કે કઈ કરો, ન ખમી શકાય તો કોકને કહો તમે. એટલે દેવતાઓ બધાએ ગયા મહાદેવજી પાસે, દોડીને કૈલાસમાં પહોંચ્યા અને મહાદેવજીને દેવતાઓ પ્રાર્થના કરીને કહેવા લાગ્યા. મહાદેવજીની સ્તુતિ કરે છે, મહાદેવજીનું નામ રટન કરે છે અને મહાદેવજીને દેવતાઓ રાજી કરે છે. નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હરે હરે. નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય.
है नमः शिवाय ओम नमः शिवाय हर हर बोले नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय हर हर बोले नमः शिवाय મહાદેવ ને અહીંયા પ્રાર્થના કરે છે, સ્તુતે છે. Namah Shivaya, Namah Shivaya, Namah Shivaya.
શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ દેવતાઓએ બહુ પ્રાર્થના કરી પણ મહાદેવ માન્યા નહીં. આવું ઘણી વખત શું છે, તમે ગમે એટલું કહેવા આવજો ને માને નહીં. પછી ભગવાને ભોળાનાથને કીધું, ભગવાન તતમ પ્રાહ, ભગવાન કહે છે ભોળાનાથને, સુરાણામ અગ્રતો ભવાન, મહાદેવજી તમે કોણ છો? અસુરોમાં સુરાણામ એટલે દેવતાઓમાં અગ્રજ છો, મોટા છો બધાથી, દેવતાઓમાં તમે બધાથી મોટા છો, પહેલા છો. ભવતી ગ્રજમ વાર્ધે ગૃહાધેણમ વિષમ શિવ, હે શિવ તમે દેવતાઓમાં બધાથી અગ્રજ છો, મોટા છો, પહેલા છો, અને આ મંથનના કાર્યમાં સૌથી અગ્રજ પહેલું આ આવ્યું છે. આમે તમારો પહેલો નંબર એટલે ભાગમાં પહેલું આવ્યું તમારું છે, સમજાય છે ને? તમે મોટા છો, પહેલા આવ્યા છો, તો અમૃત પહેલું કે ઝેર પહેલું, જે પહેલું આવ્યું તમારું, અમે પહેલા નક્કી જ કરી રાખ્યું હતું કે પહેલું જે નીકળશે એ તમને આપશું. હવે પેલું ઝેર નીકળ્યું, પાન કરી જાઓ. ભગવાનની આજ્ઞા થતાં ભોળાનાથ કૈલાસમાંથી ઉભા થયા છે. દેવાનામ સભયમ દ્રષ્ટવા કરુણશ્ચાજ્ઞયા હરેહ આકર્ષદ્યોતકલયા વિષમ પાણીતલેખિલમ હરે. દેવતાઓના ભયને જોઈને, સમુદ્ર મંથનમાં આવેલા વિઘ્નને જોઈને, ભગવાન વડે આજ્ઞા કરાયેલા એ ભોળાનાથ તરત જ ઝેરને પોતાની અંજલિમાં લઈ અને પાન કરી ગયા અને કંઠમાં સુકાવી દીધું છે. ન તો એને ઉદરમાં જ આવવા દીધું, ન તો એને મુખમાં સમાવિત કર્યું, પણ ભોળાનાથે આ ઝેરને પોતાના કંઠમાં રાખી દીધું છે અને નીલકંઠ એવા નામે પ્રસિદ્ધ થયા છે. યોગ કળાના સ્વામી છે, યોગ કળાને જાણનારા છે, એટલે યોગ કળાએ કરીને મહાદેવજીએ આ ઝેરને કંઠમાં સમાવી દીધું. યોગ કળાને જાણનારો માણસ તો ઉદરમાં ઝેરને પચાવી જાણે ને મુખમાં ઝેરને પચાવી જાણે, પણ ભોળાનાથે આ ઝેરને કંઠમાં જ પચાવી દીધો. કોઈ પણ મંથનની શરૂઆત થાય ત્યારે પહેલા તો ખારાશ નીકળે અને પછી જ જે જોઈતું હોય તે નીકળે. પહેલી નીકળેલી ખારાશને પચાવવાની જો માણસ હિંમત કરે તો આગળ આવતા પરમાનંદ રૂપ આનંદને એ પચાવતા શીખી જાણે. ઝેરને જે પચાવી ન જાણી ક્યારે અમૃતને પણ પચાવી જાણતો નથી. ભોળાનાથ ઝેરને કંઠમાં પચાવીને એવું સૂચન કરે છે કે કોઈ પણ ઝેર હોય એ ઝેર ઉદર સુધી ન લઈ જવું, ઉપરે ન રાખવું. ઘણા ઝેર દાઢમાં હોય, જરૂર પડે તમે પહોંચો ને કે તું વીજ કે નહીં, તે દિવસે તું ના પાડી હતી ને હવે મારી પાસે મદદ લેવા આવે છે, જા નહીં આપો, એ દાઢ વાળો હોય. ઘણા દાઢમાં જ ઝેર હોય, બોલાવો તો ઝેર નીકળતું હોય, પણ ઝેરને કંઠમાં સમાવિત કરે ને, ગળામાં જો ફસાઈ જાય ને પછી ઉપર ના આવે નીચે ના આવે ત્યાં જ પૂરું કરવું. અને પેટમાં ઝેર જો રહી જાય તો એ ક્યારેક તો નીકળે. પાડો હોય પેટમાં ઝેર રાખે એટલે 40 વર્ષ સુધી ભૂલે નહીં, પણ તક આવે ત્યારે ઘા કરે. અને સર્પનું ઝેર દાઢમાં હોય એટલે જ્યારે સમય આવે રોજ ઘા કરે. એટલે દાઢવાળો તો હજી ક્યાંક વેરી દેખાય પણ પેટવાળો તો દેખાય જ નહીં પાછો, એ ભેગો જ ફરતો હોય ને લાગ ગોતતો હોય. મહાદેવજીનું સૂચન એવું છે કે ઝેરને કંઠમાં પચાવો. કોઈનું પણ અયોગ્ય આચરણ જુઓ તો એને કંઠમાં સમાહિત કરી દો, એ પ્રસિદ્ધ કરવાની વસ્તુ નથી. એટલા માટે શ્રીજી મહારાજ કહે છે કોઈની નિંદા ન કરે. કોઈએ કરેલું અયોગ્ય આચરણ હોય એને પ્રસિદ્ધ ન કરવું. મહાદેવજીને ઝેર પચાવવું હતું તો 4 જણાએ કીધું ને પચાવી ગયા, તો પછી એની બહુ જાહેરાત કરવા મહાદેવજી નીકળ્યા નહીં એમ કે આ લોકો સમુદ્ર મંથન કરવા બેઠા
અને પેલું ઝેર નીકળ્યું કોઈ લેવા તૈયાર નથી, એ તો મને કીધું ત્યારે મેં ઝેર પીધું ત્યારે આ લોકો મંથન કરી શક્યા, એવું ક્યાંય મહાદેવજી બોલ્યા નથી. ઝેર બચાવતા શીખો, જે ઝેર બચાવતા શીખે છે એ જ અમૃતનો સાચો અધિકારી બને છે. પાસ્યસ્તસ્ય પાણિર્યે પતિતા ભૂમિ બિંદવઃ તન્નાગા વૃશ્ચિકાદ્યાશ્ચ જગૃહ કાશ્ચ નૌષધિ. એ ઝેર કેવું ભયંકર હતું, આજ દિવસ સુધી એને અસર ચાલે છે. મહાદેવજીના હાથમાંથી જે બે ચાર ટીપા પડી ગયા, હવે અંજળીમાં આવ્યું કેટલું હશે, એને ચૂસ મારીને આમ તો પી ગયા હતા, પણ લેતા ક્યાંક એકાદ બે ટીપા પડી ગયા. એ કેટલાક નાગ ને વીછી ને ઔષધિઓએ ગ્રહણ કરી લીધું, તે હજી એનો સ્ટોક એને ચાલ્યા કરે છે, એટલું છે, ખૂટતું નથી. કેટલો મોટો સ્ટોક કર્યો હશે, એની વંશ પરંપરામાં એ ઝેર ઘૂસી ગયું, નીકળતું નથી. પહેલાં બધા આ નાગો કોઈ ઝેરી નહોતા, પણ મહાદેવજીના ઝેર ચાખ્યા પછી ઝેરી થઈ ગયા છે. તતો રુષ્ટા કાશ્યપેયા મંથ સ્થાન ઉપેત્યતે પુનર્વર્ષ સહસ્રમ ચ મંથંતિ સ્મ પયો નિધિમ. ફરી પાછો કશ્યપના પુત્ર આ દેવોન દાનવો મંથનની શરૂઆત કરી, ઝેર ગયું, વિપત્તિ ગઈ, વિઘ્ન ગયું, ચાલો ફરીથી મંથન કરીએ. વળી એવા સુખેથી મંથન કરવા લાગ્યા છે, સરસ મજાનું મંથન ચાલુ થયું. 1000 વર્ષ મંથન કર્યું, 1000 વર્ષ. અને આવી રીતે મંથન કરતા એક હજાર વર્ષ પછી વાસુકી નાગ થાક્યો. હવથી પેલો થાકવાનો વારો એનો આવે છે. વાસુકીસ્ય મહાસર્પ પ્રાણ વૈકલ્યમ આપ્તવાન મંથન કાલે મંદરોપી નૈક ત્રાસી સ્થિર સિદ્ધિ. વાસુકી થાક્યો, વાસુકીને પકડવામાં દેવતાઓ થાક્યા, દાનવો થાક્યા. હવે આડોઅડું ખેંચે એટલે 22,000 યોજનવાળો મંદરાચાર્ય ડોલાડોલ કરવા લાગ્યો, હમણાં પડશે હમણાં પડશે, આવું વાતાવરણ ઊભું થયું. ભગવાનને થયું કે હજી તો કાંઈક નીકળે, એ પહેલાં તો આ મંદરાચાર પડું પડું થઈ રહ્યો છે. સમુદ્ર મંથન જાણે ભગવાન એના સુપરવાઇઝર હોય ને એવું છે, ઉપર જ ઊભા છે, ક્યાંય તકલીફ થાય તો તરત સમાધાન કરી આપે. સર્વાન દૃષ્ટવા નિરુત્સાન પ્રદ્યુમ્નો વિષ્ણવ નુગ્યયા દેવાસુરાહિરાજેશો પ્રવિશ્ય બલમહાદધો. ભગવાને પ્રદ્યુમ્નની આજ્ઞા કરી, કઈ વાત છે, ડાબોક જમણો? પ્રદ્યુમ્ન હાથ કયો છે, ડાબોક જમણો? ડાબો કે જમણો નક્કી કરીને કહો, કયો હાથ, ડાબોક જમણો? મારો આ છે, તમારો કયો? તમારો આ બાજુનો જ હશે ને? ઓ, વિરોધભાસ. પ્રદ્યુમ્નને ભગવાને આજ્ઞા કરી, દરરોજ ચાંદલો કરીએ છીએ જમણા હાથમાં, જમણી ભુજામાં, જુઓ શું કાર્ય કરે છે. નિરુત્સાહી થયેલા દેવતાઓ અને દાનવોમાં આ પ્રદ્યુમ્ને અંદર પ્રવેશીને ઉત્સાહ આપ્યો છે. બળ છે ને હાથમાં નથી, ગણાયના હાથ જો ઘેટા થઈ જાય તો હાથ એવા જ છે, પણ યુવાનીમાં જેવું કામ કરી શકે એવા વૃદ્ધાવસ્થાનો હાથ કામ કરી શકે, હિંમત અંદર છે, બળ કાંઈ દેખાતું નથી, પણ બળ ભીતરમાં છે. આ પ્રદ્યુમ્નની શક્તિ છે, પ્રદ્યુમ્ન વડે જ આ જગતના બધા બળવાન કાર્યો થાય છે. પ્રદ્યુમ્ન આંતરિક શક્તિ છે. અને અનિરુદ્ધ હવે આવે છે. અનિરુદ્ધો પિતર્યેવ તમાક્રમ્ય નગાધિપમ સહસ્રબાહુ ભીતસ્થૌ મહાચલૈવાહ પર. હવે અનિરુદ્ધે શું કર્યું, બહુ મોટું રૂપ ધારણ કર્યું, હજારો હાથ વડે બંને તરફથી આ પ્રદ્યુમ્ને મંદરાચળને પકડ્યો છે. પછી મંદરાચળ ઉપર જાણે બીજો મંદરાચળ હોય ને એવી રીતે સ્થિર થઈને બેઠા છે, એટલે મંદરાચળને ડગવા દેવાનો નથી. હવે ગમે એટલું દેવતાઓ ખેંચે તો
એના તરફે ન જાય ને દાનવો ખેંચે તો એના તરફે ન જાય, મંદરાચરને હજારો હાથ વડે આ અનિરુદ્ધ ભગવાને પકડ્યો છે. આ ડાબા હાથની શક્તિ છે, એક અંદરથી શક્તિ આપે છે, એક બહારથી શક્તિ આપે છે. એમ પણ કહી શકાય કે અંદરથી આપણું રક્ષણ કરે છે, કે બહારથી આપણું રક્ષણ કરે છે. અંદરના શત્રુઓથી લડવા માટે આપણે પ્રદ્યુમ્ન ઉપયોગી છે, બહારના શત્રુઓથી લડવા માટે આપણને અનિરુદ્ધ ઉપયોગી છે. અને આ બંને તરફથી થતા ગાને ઝીલવા માટે કોણ આપણને શક્તિ આપે છે? બોલો બોલો, આવી ગયા કોણ? હકતાંભરો ના કે સંતો, આવી જુઓ રા ખાલી તમે. અંદરથી શક્તિ આપે છે, બાહ્ય અને આંતરિક થતા જે કાંઈ વિઘ્નો વિક્ષેપો એની સામે સ્થિર રહેવાની શક્તિ આપણને સંકર્ષણ આપે છે. આ સમુદ્ર મંથનની કથાનું હાર છે. તતો મન્મથુસ્તરશા સંપ્રાપ્ત પરમૌજસઃ સવિસ્મયા મહાબ્દિન્તે સુરાસુરગણા મુદા. દેવતાઓને દાનવોને એમ થયું કે હજાર વર્ષ થઈ ગયા, હમણાં આપણે ઢીલા દેખાતા હતા, પણ આ શક્તિ આવી ક્યાંથી? અને ઉત્સાહપૂર્વક એ શક્તિની સામું જોતા થકા, વિસ્મય પામતા થકા સમુદ્ર મંથન કરવા લાગ્યા છે. જે મંથનમાં થાક લાગ્યો હતો એ થાક ઉતરી ગયો હવે, અને વિસ્મય થકા મંથન કરવા લાગ્યા છે. અને ભગવાનની કૃપાથી થયેલું આ મંથન, ભગવાનની કૃપાથી પામેલી શક્તિ વડે દેવતાઓ અને દાનવોનું હવે મંથન બહુ સરસ શોભવા લાગ્યું છે, અને અદ્ભુત રીતે મંથન થવા લાગ્યું છે. એટલું સરસ મંથન થયું કે મંદરાચળ પર્વત ઉપર જે ઔષધિઓ હતી તે ઔષધિઓ નીચે પડવા લાગી, એના રસો પડવા લાગ્યા. અને જેમ નદીઓનું પાણી વહે એમ ઔષધિઓના રસોના ધોધ વહી વહી અને સાગરમાં જવા લાગ્યા છે. આવા ઔષધિઓ પડે ને તો જ અહીંથી કંઈક નીકળે, કોરે કોરું મંથન કરો તો કાંઈ ના આવે. ઔષધિઓના રસો જવા લાગ્યા છે અને મંથન શોભાવા લાગ્યું છે. આવી રીતે શોભતા મંથનમાં સૌથી પહેલા નંબરનું કે બીજા નંબરનું? આ બીજા નંબરનું રત્ન આવે છે. તથા ભૂતાંબુનિધે રાવિરાસિત કલાનિધિ કાંદ્યૌષધીનામક્ષદઃ સર્વાસાં યૌધીર્યતે. હે સાવર્ણ્ય ઋષિ, સર્વે ઔષધિઓનો અધિપતિ, સર્વને શીતળતા આપતો એ સાગરમાં લીન થઈ ગયેલો ચંદ્રમાં પ્રગટ થયો છે. ઔષધિઓના રસ ગયા અને ચંદ્રમાં આકાશમાં આવ્યા, સૌ કોઈને પરમ શાંતિ થયો. તતો ગવામઢિસ્થાત્રી સર્વાસામપિ કામધુક હવિર્ધાન્ય ભવદ્ધેનો સીતાં સુસદૃહ્યુતિ. ત્રીજું રત્ન બહાર આવ્યું છે. ગવામ અઢિસ્થાત્રી, ગાયોમાં સૌથી આગળ, તમામ ગાયોની મુખ્ય અધિષ્ઠાત્રી એવી કામધેનુ કે જે પોતાના ભક્તની ઈચ્છાને પૂર્ણ કરવામાં સમર્થ છે, શ્વેત વર્ણવાળી છે, ક્રાંતિવાળી છે, અને હવિષ્યાન યજ્ઞની અંદર જે કાંઈ ઉપયોગી સાધન સામગ્રી જોઈતી હોય એને મનની ભાવનાથી કલ્પના કરો ને હાજર થાય આવી કામદુગ આ ગાય પ્રગટ થઈ છે. પછી અશ્વનો અધિપતિ શ્વેત વર્ણવાળો ઉચ્ચૈસર્વા નામનો અશ્વ ઉત્પન્ન થયો છે, અને ચાર દાંતવાળો હાથી ઐરાવત હાથી ઉત્પન્ન થયો છે. આ બધા આકાશમાં જતા રહ્યા. પારિજાતો દિવ્યતરુ તરુરાજસ્તતો ભવદ મણિરત્નમ કૌસ્તુભાખ્યમ પદ્મરાગમ ભૂતતઃ. ત્યાર પછી પારિજાત નામનું વૃક્ષ દિવ્ય વૃક્ષ છે, અને કલ્પવૃક્ષ કહો તો વાંધો નહીં, કારણ કે ભાવના અને ઈચ્છાને પૂર્ણ કરનારા વૃક્ષ છે. પછી મણિઓને રત્નોમાં સૌથી આગળ એવો કૌસ્તુભ મણિ પ્રગટ થયો છે. ત્યારબાદ રૂપ અને લાવણી યુક્ત એવી અપ્સરાઓ એમાંથી પ્રગટી છે. પછી સુરાદેવી, સર્વે માદક પદાર્થોની અધિષ્ઠાત્રી એવી સુરાદેવી
આ સમુદ્ર મંથનમાંથી પ્રગટ થયા છે, પ્રસાદીના છે. આસીદથ ધનુર્ષાંગ સર્વશસ્ત્રાદિ દૈવતમ વાદ્યાદિ દૈવતમ શંખ પાંચજન્યસ્તતો ભવ. સર્વે શસ્ત્રોમાં બળવાન એવું સારંગ નામનું ધનુષ પ્રગટ થયું, અને આ બધા વાદ્યો છે, એ વાદ્યોમાં મુખ્ય એવો શંખ, એ પાંચજન્ય નામનો શંખ પ્રગટ થયો છે. સાવરણી ઋષિ એમ કહે છે કે પછી ભગવાને બધાને પ્રેરણા કરી એટલે ભાઈ છેના ભાગ કરલો પછી આગળ જોઈએ. એટલે સમુદ્ર મંથન બંધ કર્યું ને ભાગ કરવાનો ઇન્ટરવેલ પડ્યો છે, એટલે બધા ભાગ કરે છે. પણ નથી નાખ્યો, ડાયરેક્ટ જ ભાગ કર્યો બધે. અત્ર ચંદ્ર પારિજાતસ્તથૈવાવસર સામગણઃ આદિત્ય પથમાશ્રિત્ય તસ્તુરેતે તુ તદક્ષણમ. જો પેલા ચંદ્રમાં નીકળે, ચંદ્રમાં તો આકાશમાં જતા રહ્યા, હું કોઈને ભાગે નથી આવવાનો. પારિજાત નામનું જે વૃક્ષ હતું, કલ્પવૃક્ષ કહેવાય, એ આકાશમાં જતું રહ્યું એટલે આકાશમાં તો સ્વર્ગલોક છે, ત્યાં જવા મળે. અને અપ્સરાઓ કોઈની થઈ નથી, એ આકાશમાં જતી રહી. જે સ્વર્ગનું રાજ કરે એ અક્ષરાને ભોગવે, આવી વાત છે. વારુણી અશ્વ રાજમ ચ દૈત્ય સાજગૃહ ધૃતમ. સુરાદેવી દૈત્યો કે અમારા કામની છે, તમારા કામની નથી. આ એને દૈત્યો લઈ ગયા, દૈત્યો એટલે અસુરો. કોના ભાગે આવી સુરાદેવી? ભગવાનના ભગતના ભાગે નહીં, જગતના ભાગે નહીં, માણસ માત્રના ભાગમાં આ દેવી નથી. અને છતાંય આ દેવી એમ માનતા હોય કે અમારા ભાગની છે તો એને શું કહેવાય? ભરી લેજો જગ્યા. કોઈ મિત્રો હોય તો કહેજો, ભાઈ આપણા ભાગમાં નથી આવ્યા, અમે હમણાં ભુજમાં કથા સાંભળી આવ્યા. કોના ભાગની છે? અસુરોના ભાગની છે. અને ઉચ્ચૈશ્રવા નામનો જે ઘોડો અશ્વ, એને પણ ભાગ અસુરોએ કર્યો, અસુરોના ભાગમાં એ ઘોડો ગયો છે. ઐરાવત નામનો હાથી હતો, એ ભગવાનની ઈચ્છાથી. જો કેવા સરળ થઈ ગયા છે દેવતાઓ, ઓલે આ ત્રણ જણા એની રીતે જતા રહ્યા, અસુરોએ તો અમેથી માગીને લઈ લીધો, આ બે અમને આપી દો, બે આપી દીધા. પણ ભગવાનની અનુમતિથી, જગ્રાહ અનુમતાદ હરે, ભગવાનની અનુમતિથી, ભગવાનની ઈચ્છાથી દેવરાજ ઇન્દ્રએ ઐરાવત હાથી ગ્રહણ કર્યો છે. કૌસ્તુભશ્ચ ધનુસંખો વિષ્ણુમેવ પ્રદિતિરે. કૌસ્તુભમણિ, સારંગ ધનુષ અને પાંચજન્ય, આ ત્રણેય જણા આપમેળે ભગવાન પાસે જતા રહ્યા, એટલે ભગવાનનો ભાગ નીકળી ગયો. હવે રહી એક ગાય. દેવતાઓને દાનવોએ બંને થઈને નક્કી કર્યું કે સ્વર્ગમાં બહુ દૂધની જરૂર નથી, પાતાળમાં કોઈ ચા પીતું નથી, જે કાંઈ ઈચ્છા છે એ મૃત્યુલોકમાં છે, એટલે ગાયને મૃત્યુલોકમાં ભૂકી દો. તમે જો કામ જેનું લઈ આવ્યા હોત તો તમારી આવી દુર્દશા ન થાત, બગડે ન હતું. એટલે કામ તેનું લઈ આવ્યા તો આવી દુર્દશા ન હોત. પછી હાંધવાનો પ્રયત્ન કર્યો, પછી ગમે એમ કરીને હાંધી લીધું આ લોકોએ. પાછું બાંધી મુઠી કરવું છું, વાત ઉત્તમ સામે જાહેર કરે. પાછું તમને નથી લાગતું આ દુઃખી થઈ જઈએ આપણે? તમે બધું કેટલા 200-500-700 કિલોમીટર દૂરથી આવ્યા અને અડધો પોણો કલાક આમને આમ બગાડી નાખ્યો. લો, સવારે સામે કીધું વહેલા આવજો, તમને ભજન કીર્તન સંભળાવશું, અને તમે આજે હાંધવામાં જ રહી ગયા. એમાં કાંઈક નક્કી કરજો. અહીંયા આવ્યો તો ઘણા હરિભક્તો શું કીધું, ખીંજુ બાપા એવું કીધું કે આ તમે જ અમને ટેવ શીખડાવી એટલે હવે અમે મોડું કરવાના જ, કે હવે નહીં તો નહીં ચાલે. કે હા, ત્યાં સંતો હોય એને હું કહી દઉં ટેવ બંધ કરાવો આ લોકોની, હવે બીજું શું. તો પાછી દુપાથી બીજી વાર આવે નહીં આ. એટલે હવી શ્યાનની અધિષ્ઠાત્રી એટલી એવી કામદેવનું ગાય એ હોમ યજ્ઞમાં અતિ ઉપયોગી થાય તેવા હેતુથી દેવતાઓને દાનવોએ બંને ભેગા મળીને ઋષિ મુનિઓને આપી છે. મધ્યમાનાદ પુનઃ સિંધો, ફરીથી વળી સાગરનું મંથન ચાલુ થયું, અતિ સુંદર મંથન થવા લાગ્યું છે. અને એ સાગર મંથન થતાં થતાં
साक्षात लक्ष्मी जी प्रगट थया छे। आ लोक मां जेने लक्ष्मी जी ऊपर दृष्टि करी एने परम आनंद थयो छे। लक्ष्मी जी नु रूप ज एवुं छे, परम आनंद करनारुं छे, सौ कोईने हर्ष पमारता। ताम ग्रहीतुं तु सर्वेपि सुरा सुर नरादयः ऐच्छं तस्या प्रतापात्तु सेकेन्येतुं न कश्चन। आ लक्ष्मीजीने लेवानी इच्छा हे सावरणी बधाईने थई, सुर असुर नर बधाईने इच्छा थई कि अमे लक्ष्मीजीने मेळवी लईए। પણ લક્ષ્મીજીનો પ્રતાપ જ એવો છે કે લક્ષ્મીજીને કોઈ પામી શક્યા નહીં। આ મંથન પછીની કથા નથી, અત્યારની કથા જ છે। બધાની ઈચ્છા છે કે લક્ષ્મીજી અમારા ઘરે આવી જાય, બધાને છે કે નહીં બોલો। પણ લક્ષ્મીજી એવા પ્રતાપશાળી છે કે જ્યાં ઈચ્છા હોય ત્યાં જ જાય, એ ક્યાંય જતા નથી। વર્ષોથી એક જણાને પૈસા લેવાની બહુ હોશ, ડાયરેક્ટ પૈસા મળી જતા હોતો, એટલે ભગવાનને યાદ કરીને બૂમાબૂમ કરવા લાગ્યો, હે પ્રભુ હે પ્રભુ। ભગવાન પ્રગટ થઈ ગયા, બોલ ભગત શું કામ છે? ઓહો ભગવાન, મારા કરોડો વર્ષ પૂરા થાય તો તમારો કેટલો સમય પૂરો થાય? ભગવાન કે અમારી એકાદિક મિનિટ, તો તમારા કરોડો રૂપિયા હોય તો મારા કેટલા, તમારા કેટલા રૂપિયા થાય? મારા કરોડો રૂપિયા હોય તો તમારા કેટલા રૂપિયા થાય? ભગવાન કે એકાદ પૈસો, તો મને એકાદ પૈસો ના આપો, આપું ને એક મિનિટમાં, સમજાય છે ને તમને? કેની એક મિનિટ? ભગવાનને હમણાં જ એક મિનિટમાં તિજોરીમાં લઈને તને દઉં એટલી જ વાર લાગે, પણ એમાં આપણા કરોડો નીકળી જાય। એટલે બધાની ઈચ્છા છે લક્ષ્મીજીને મેળવી લઈએ, બધાએ માને છે અમે લખપતિ થઈ જઈએ, પણ લક્ષ્મીજી માને કે હું આને લખપતિ કરું તો થાય। ततस्तां पद्महस्तत्वाद् श्रीविदित्वैव वासवः आनन्दं परमं प्राप ब्रह्माध्याये च तद्विदः। બધાને આનંદ થયો, લેવાની ઈચ્છા થઈ, પણ આ લક્ષ્મી જ છે એવી ખબર કેમ પડે? તો એમના હાથમાં પદ્મ હતું, એટલે ક્યારેય સુકાય નહીં એવું કમળનું પુષ્પ હતું। એટલે બ્રહ્મા ઇત્યાદિક દેવતાઓને વિચાર થયો, આ તો લક્ષ્મીજી પ્રગટ થયા છે, અને પરમ આનંદ થયો। લેવાની તો વાત દૂર રહી, સમુદ્ર પ્રગટ થઈ ગયા, સોનાનું સિંહાસન લઈ આવ્યા અને લક્ષ્મીજીને પોતાના ખોળામાં બેસાડી દીધા। આ મારી દીકરી છે, હવે દીકરી બની ગયા એટલે કોઈની તાકાતની બાજુમાં જઈ શકે। સમુદ્રે પોતાના પુત્રી તરીકે લક્ષ્મીજીને પોતાની બાજુમાં બેસાડી દીધા છે। पुनरब्धे मन्थ्यमानादधिकं बलिभिस्वते सुधार्थिभि धैर्यवदिभिरपि नैवाभव सुधा। હવે બધાને એમ થયું લક્ષ્મીજી તો આવી ગયા, એટલે લગભગ જે નીકળવાનું હતું બધું નીકળી ગયું, હવે અમૃતની રાહ જોઈએ। ચાલો ભાઈ, લક્ષ્મીજી તો આપણને મળ્યા નહીં પણ અમૃત મળી જાય, એટલે ફરીથી પાછું મંથન ચાલુ થયું, ઇન્ટરવેલ પૂરો થયો અને હવે મંથન જામ્યું છે જોરદાર। હો એવું બળ મૂકીને મંથન કરવા લાગ્યા છે કે થોડી વારમાં થાકીને ઠીકરું થઈ ગયું। બળને પણ કળથી વપરાય, જે દરરોજ લાકડા કુવાડાથી કાપતો હોય, બે કલાક કુવાડો ચલાવ્યું તો એનો વાંધો ના આવે, એ કળ સાથે વાપરતો। અને કોઈક વધારે બળવાળો માણસ થોડીક વારમાં જ હાંફી જાય, ઘણું બળ કરી નાખે અને એક લાકડું સરખું કાપી ન શકે, એમાં કળ જોઈએ। આ મંથન એવું છે, હવે અમૃત હમણાં જ મળશે એવો અતિશય ઉત્સાહ થયો, એટલે જેમ તેમ બળ વાપરી નાખ્યું અને દેવતાઓના દાનવો થાકી ગયા। ભગવાને ઉત્સાહ પ્રેરવાનો ઘણો પ્રયત્ન કર્યો, પણ હવે આ ઢીલા એ કોઈ પણ રીતે ઉત્સાહિત થતા નથી। દ્રષ્ટવા તથા વિધાંતાંશ ભગવાન કરુણાનિધિ ઉદ્યુક્તો ભૂત સ્વયં બ્રહ્મન મંથ્યમાનાય હરિન વિભુ। જુઓ ભક્તો, ભગવાન કેટલા દયાળુ છે! આખા સાગર મંથનની કથા સાંભળશો ને તો એવું લાગશે કે ભગવાન ન હોય તો આ સાગર મંથન કોઈની તાકાત નથી કરી શકે। દેવતાઓને દાનવો તો નિમિત્ત છે, નિમિત્ત,
सागर मंथन की कथा पछी एटलू तो नक्की करी लेवू के आ जगत में आपड़ा थी कहीं थाय एम छे नहीं। जेम सागर मंथन अत्यारे गमे तेने पूछो भाई समुद्र मंथन कोने कर्यू तो बधाय शू कहेशे देवताओं ने दानवोए कर्यू। पर समुद्र मंथन की कथा में हकीकत तमने जाणवा मळशे कि देवताओं ने दानवों थी तो मंदराचळे उपड़ेम हतो नहीं, ये निकलवानो नतो तो सागर मंथन क्यांथी करवाना हता। ए मंदराचल ने शेष नारायण काढ़ी आप, मंदराचल ने गरुड़ जी ठेकाने पहुंचाड़ी आप, मंदराचल ने भगवान कूर्म अवतार धारण करीने स्थिर राख्यो। ए मंदराचल पर वासुकी नाग विटाणो तो ने शंकर भगवान शंकरष्ण भगवान स्थिर राख्यो, एमांथी निकळ्यो जे लई गया ई पण थाक्या त्यारे अनिरुद्ध अने प्रद्युम्न रूपे भगवान ने आपीने बाह्य अने आंतरिक रीते बळ पण देवताओं ने दानवों ने भगवान पूरु पाड्यु। अने हवे जारे थाक्या छे त्यारे भगवान ने विचार थयो हूँ पोते जोड़ाऊ, आ भगवान की करुणा जुओ, भगवान पोते जोड़ाणा छे। चार हाथ वड़े भगवान ज्या मंदराचल उभो छे त्या वचमा आवीने उभा रह्या। रत्न कांची दृढ़ाबद्ध कच्छ पीतांबर द्युति द्वाभ्याम द्वाभ्याम अहिम मध्ये दुर्भ्याम भुभयतो ग्रहीत। भगवान मंदराचल ज्या छे त्या वचमा आवीने उभा रह्या अने द्वाभ्याम द्वाभ्याम बे बे हाथ वड़े भगवान ए वासुकी नाग नो मुख अने वासुकी नागनी पूछ पकड़ी छे। जमणा हाथथी मुख पकड़्यू अने डाबा हाथथी भगवाने वासुकी नागनी पूछ पकड़ी छे। अने हवे भगवान स्वयं मंथन करे छे अने ओला तो भगवान भेगा ज फरे छे खाली हो। तन मध्यस्थ भगवान मंथाब्ध रसलीलया ददानो नन नंद चंचत्कार विभीषण। भगवान जारे मंथन करे छे त्यारे भगवान ना बाजूबंद कड़ा एवा सरस मजाना हेम रत्न ना छे के चमके छे त्यारे जाने आकाश में वीजड़ी थती होय ए भी भांति थाय छे। मंथन करता भगवान ना मुखारविंद में परसेवाना बिंदु लाग्या छे अने ए पण तेजस्वी छे। ब्रह्मादिक देवताओं त्या प्रगट थया छे, देवताओं पुष्पवृष्टि करवा लाग्या, भगवान नो जय जय नाद करवा लाग्या छे। बोलो नारायण भगवान की। सरस रीते मंथन जाम्यु छे ने भगवान ज्यारे मंथन करावता होय एटले पछी तरत ज धन्वंतरी भगवान अमृत नो कुंभ लईने प्रगट थया छे। विष्णु रंसे न गौरांग सुधा कुंभम करे तथत। भगवान ना अंगभूत भगवान ने एक शक्ति रूपे भगवान एक अंशा अवतार आ धन्वंतरी हाथ में सुवर्ण नो कुंभ छे अने सुवर्ण नो कुंभ लईने धन्वंतरी भगवान प्रगट थया अने धीमे धीमे मार्ग पर चालता चालता जाने कि लक्ष्मीजी नी बराबर बाजू में जईने बेसे। हवे जे अमृत निकळवानुं हतुं ए लगभग आ घड़ा में छे एवी कल्पना दानवोए पहला करी, देवताओं करी पहला। दानवों ने मन में विचार थयो के आ कोई पुरुष छे ने पुरुषनी हाथ में जे सुवर्ण नो कुंभ देखाय छे ए कुंभनी अंदर ज अमृत हशे। सुधा अमृतम हेम कुंभम दृष्ट्वा चास्य करे द्रुतम असुरा सहसा ब्रह्मन् उत्प्लुत्य जगृहुश्चतम। असुरो जे हता बलिष्ठ असुरो हता बलवान असुरो हता एमने नक्की करी लीधुं કે આજે પુરુષ જઈ રહ્યો છે એના હાથમાં જે હેમનો કુંભ છે એમાં ચોક્કસ અમૃત છે એટલે સમુદ્ર મંથનને પડતો મૂકી દોડતા જઈ અને ધન્વંતરી ભગવાનના હાથમાંથી અમૃતનો કુંભ છીનવીને ભાગ્યા છે, દોડવા લાગ્યા છે। એમાં કેટલાક બલવાન અસુરો હતા એ દોડતા થયા, એકબીજામાં જૂટવા લાગ્યા અને એમાં કેટલાક દુર્બળ હતા ઓછી શક્તિવાળા હતા એને સમજાય એ ભાઈ આવું ન કરાય, એને નીતિ વાક્યોથી સમજાવવા લાગ્યા। આપણે કશ્યપના દીકરાઓ છીએ, આ દેવતા આપણા નાનકડા ભાઈ કહેવાય, યાદ કરો જ્યારે સમુદ્ર મંથન કર્યું પહેલાં શું શરત હતી, સરખે ભાગે વેચીને અમૃત પીશો, માટે આપણાથી એવું ન કરાય સરખે ભાગીને। અરે તમારું કોણ સાંભળે એમ કરીને ભાગ્યા જ ગયા હો, એટલે દોડતા જ જાય છે। અહો નૈવમ ધર્મો વહ કાર્યો ધર્મ પરાયણ,
આપણે ધર્મપરાયણ છીએ, ધર્મને યોગ્ય આપણે આચરણ કરનારા છીએ. અસુરો કે છે, હું દેવતાઓ નથી કહેતા, અસુરો કે છે, દુર્બળો, આ દુર્બળની વાત છે. સબળ તો પોતાનો ભાગ ગમે એમ જૂટવીને લઈ લે, પણ દુર્બળાને ઉપદેશ કરે છે કે આવું આપણાથી ન કરાય. આપણા નાના ભાઈ છે એટલે ભાગ કરીને આપણે અમૃત પીશું. સમશ્રમેભ્યો દેવેભ્યો દત્વા પેયમ ચાન્યથા. સમાન જેને આપણી સાથે પરિશ્રમ કર્યો છે એવા દેવતાઓને અમૃતનું પાન કરાવ્યા વિના આપણાથી અમૃત ન પીવાય. પણ આવી વાતો આ દુર્બળ એવા અસુરોની, સબળ એવા અસુરો વાતો સાંભળવા જરી કે રોકાણા નહીં, અને દૂર દૂર દોડતા જાય છે અમૃતના કુંભ લઈને, અને ઝઘડો એ કરતા જાય છે. ઝઘડો કરવામાં એકબીજા સાથે હુંસાતુસી થઈ છે. અહમ પૂર્વમ અહ પૂર્વમ નત્વમ નત્વમ પીવામ્ય હમ. તું નહીં, હું પેલા પીશ, મોટો હું છું. અરે જાવા દે, તારા કરતા હું મોટું છું, લાવો પેલા હું અમૃત પી જાઉં. આવી રીતે એકબીજામાં ઝઘડો થવા લાગ્યો છે. તું નહીં, હું પેલા પીશ, અરે હું પેલા પીશ, તું નહીં. આવી રીતે તું નહીં, હું નહીં, તું નહીં, હું નહીં થવા લાગ્યું. અને આ બાજુ અમૃતનો કુંભ એક હાથમાંથી બીજા હાથમાં, બીજા હાથમાંથી ત્રીજા હાથમાં, ત્રીજા હાથમાં ચોથા હાથમાં. કહેવાય છે ને, અમૃત લાભનું ચોગડિયું હોય તો એ માણસ ઝઘડામાં રહી જાય તો લાભ ન લઈ શકે. અથ દેવા મ્લાન વક્રા દૃષ્ટવા દૈત્ય હૃતા સુધાં અસક્તાસ્તદ પ્રતિકારે સવર્ણમ પ્રાપુરચ્યુતમ. દેવતાઓ દુઃખી થઈ ગયા, દેવતાઓ મનોમન દુઃખી થયા. ભગવાનને નમસ્કાર કરીને ભગવાનને શરણે ગયા. મ્લાન વક્રા, મોઢું સાવ કરમાઈ ગયું છે, સાવ કરમાઈ ગયું, કરમાયેલું મોઢું લઈને ભગવાન પાસે ગયા. ભગવાનને બે હાથ જોડીને કહે છે, પાહી પાહી જગન્નાથ, હે ભગવાન, હે પ્રભુ, અમારું રક્ષણ કરો, અમારું રક્ષણ કરો. નષ્ટ સર્વસ્ય મેવનઃ, અમારું સર્વસ્ય નાશ પામી ગયું છે પ્રભુ. અમૃત પીધા વિનાના એ દાનવો અમને મારવા સમર્થ હતા. એ લોકોએ અમૃત નહોતું પીધું તોય અમને હરાવતા હતા, અને હવે અમૃત પીશે તો અમારી હાલત શું થશે? આટલી મહેનત કરીને અમૃતનો કુંભ જ્યાં પ્રગટ થયો તે અમૃતને તો દૈત્યો લઈ ગયા, અને જો દૈત્યો અમૃત પી જશે તો એ અમર બની જશે, આખી જિંદગી અમારે એની માર ખાવાની રહેશે. અને વળી દૈત્યો તો આ જગતની વિશે અધર્મનું આચરણને કરનારા છે, માટે પ્રભુ તમે અમારું રક્ષણ કરો, અમારી પીડાને સમજો. ભગવાનને ખબર નહીં હોય. નિશમ્યેત દૈન્યમ દેવાનામ ભગવાન ભક્ત કાર્યકૃત. ભક્તનું કાર્ય કરવા માટે તત્પર રહેતા ભગવાન દેવતાઓનું દિન વાક્ય, ગરીબ વાક્ય સાંભળીને દેવતાઓને કહે છે કે દેવતાઓ માં ભૈષ્ટિ ચિંતા ન કરો. હવે આખું મંથન મેં કરાવ્યું, દેવસો અમૃતિ લઈ જવાના છે, અને કુસંપ છે એની પાસે, જુઓ તો ખરા જરી, સુખેથી પીએ શકે છે. કુસંપ હોય ત્યાં સંપત્તિ ન હોય, કુસંપ હોય ત્યાં સુખ ન હોય. અમૃત મળ્યા પછી પણ પરસ્પર ઝઘડે છે, એ દૈત્યોની તાકાત હતી કે અમૃતને પી શકે. ભગવાન આ બાજુ દેવતાઓને સમજાવે છે, તમે ચિંતા ન કરો, જે મેં ધાર્યું હશે તે જ થશે, માટે તમે ચિંતાનો ત્યાગ કરી અને દર્શન કરો શું થાય છે. સ્ત્રી રૂપમ અદ્ભુતમ ધૃત્વા સર્વલોક વિમોહનમ. ભગવાન એક અદ્ભુત સ્ત્રીનું રૂપ ધારણ કર્યું છે. ભગવાન આજ સ્ત્રી બન્યા છે. અનેક અવતારો ભગવાનના થયા, પણ આ સ્ત્રીનો અવતાર ભગવાનનો જાણે કે સૌથી પહેલો જ હોય. અદ્ભુત ભગવાનના વસ્ત્રો છે, ભગવાનની કેવી શોભા છે, ભગવાનના ચરણમાં નુપુર બાંધ્યા છે, ઝાંઝર છમ છમ ઝાંઝર છમકી રહ્યા છે. બે હાથમાં એક પુષ્પના ગુચ્છને ઉછાળે છે, ડાબા હાથથી ઉછાળીને જમણા હાથ વડે પકડે, જમણા હાથથી ઉછાળીને ડાબા હાથ વડે પકડે. આવા સરસ મજાના ભગવાનના રૂપના દર્શન એક પદથી કરશું, અને પછી મોહિની ભગવાન શું કરે છે જોઈએ. પેરી નુપુર તેરી ને પુર ચાલતા ઠમકે રે સોબે સામાળિયો, પેરી નુપુર
तेरे शोभे सामडियो शोभे सामडियो गण कंदरो गुगरे गम के रे शोभे है केड़े कंदरो गुगरे गम के रे शोभे सामडियो भेट बीटी ने नंग जड़ावर शोभे तीन नंग जड़ावरे शोभे सामडियो और मोतीड़ानी माड़ा जड़ के रे शोभे सामडियो तेरी साकड़ी सोना दार रे शोभे सामडियो तेरी साकड़ी सोना दार रे शोभे सामडियो तेरी साकड़ी रघु गरी गम के रे शोभे सामडियो केड़े कंदो रघु गरी गम के रे शोभे सामडियो के शोभे सामडियो बेनी शोभे सामडियो आ शोभे सामडियो शोभे सामडियो श्री रूपम अद्भुतम धृत्वा सर्वलोक विमोहनम दैत्यांदिगमुपागत्य चक्रे कंदुक खेलनम भगवान एक स्त्री नु रूप लीधो छे सर्वलोक ने मोहने पमाड़नारो छे सरस मजानो अद्भुत रूप भगवान नु अनेक आभूषणों धारण कर्या छे अंगमा भगवान आज झीणा वस्त्र पहेर्या छे अने एक पुष्पना गुच्छ ने भगवान डाबा हाथ में उछाड़ी जमणा हाथ में जमणा हाथ में डाबा हाथ में जाने एक स्वैरी स्त्री हो एम फरता फरता ज्या असुरो अमृत माटे लड़ी रहा है त्या जाइने पहुंचे केटलाक असुरो भगवान ना अद्भुत रूप ने जोयु तरत पोतानु भान भूली गया पोत पोताने भूली गया अने भगवान पासे आवीन दानवो कहवा लाग्या छे तू कोण छे मोहिता काम विह्वलाहा तने जोईने अमने मोह थाय छे अमे बधाए काम विह्वळ बन्या छीए एक काम कर तो आ ले अमृत नो कुंभ तने आप्यो अरे पण हुं शुं करूं तू राख अमे बधाए मंथन कर्युं छे महा मेहनते अमने अमृत मळ्यो छे तने जोईने अमने प्रेम उभराय छे आ जगत में एवुं जोईए समजाय ने लोको कहता हो ने पहली नजर का प्यार आ पहली नजर का छे जोजो एमा जेटली छेतरामणी होय बीजी नजर में न होय सुधा कुंभमिदं भद्रे गृहीत्वा त्वं विभज्जनः सर्वान् पायय सुश्रोणी वयं कश्यप सूनवः अवे तने जो जानवू होय हे सुश्रोणी आ काम विवर थयेला माटे एक स्त्री माटेनु संबोधन छे हे सुश्रोणी आ सुधा कुंभ छे तारामां विश्वास छे तने खबर न होय तो कही अमे कोण छे अमे कश्यप ऋषि ना दीकराओ छे जोजो ओळखाण में फेरफार आवे छे आ क्यारेक ओळखाण में फेरफार करवो पड़े क्यारेक बापाना नामे ओळखाय तो क्यारेक माना नामे ओळखाय क्यां लाभ छे ई ओळखाण देवामां मजा आवे मोसाड़ में गयो हो तो पछी बापा नामे कोई न ओळखतो होय ज्यां ओळखाण चाली ओळखाण नो लाभ लई लेवाय घणा तो क्यांक मंदिरों में गया फलाना सामी अमारा
ઓળખી દા છે, ઉતારો ના આપો તે અમારું નામ વટલાવીને ખાઈ લેલો. ઓળખાણ ગમે લાભ થઈ જવો જોઈએ. કશ્યપ સુનવાહા, અમે કશ્યપ ના દીકરાઓ છીએ, ઋષિ પુત્રો છીએ, તો જે કરીશ અમને યોગ્ય હશે. ભગવાન કહે છે કે ભાઈ તમે ભૂલા પડ્યા છો, હું સ્વૈરીણી છું, લોકમાં મારી ઈચ્છા પ્રમાણે હું વર્તનારી છું, મને જેમ મજા આવે, મારા મનમાં જેવી ઈચ્છા થાય તે પ્રમાણે હું વર્તન કરનારી છું. દાનો કે અમને કાંઈ વાંધો નથી, તને જેમ મજા આવે એમ કરજે, પણ આ અમૃત અમને બધાને તું પાઈ દે. અકાર્ય વહ કૃતમ યે તદ વિભજ્ય નિજેચ્છયા ઇતિ યુક્ત્વા અપિ તે મૂઢા યથેષ્ટમ કુરુતિ તહ બ્રુવન્. ભગવાન હવે બહુ સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે તમે આ અમૃતનો કુંભ મને આપીને બહુ ખોટું કર્યું છે, ભલા કે બહુ મોટી ભૂલ કરી છે. અકાર્ય વહ, તમે ખોટું કામ કર્યું છે, મને તો મારી મસ્તી પ્રમાણે મને જેને જેવી મજા આવશે એવી રીતે હું અમૃત આપીશ. દૈત્યો કે કાંઈ વાંધો નહીં, તને મજા આવે એમ તું કર, પણ તું અમૃતનો ભાગ તું કરી આપે. આને કહેવાય પ્રેમ. તમે પ્રેમ કરતા હશો પણ આવો નહીં, પહેલી નજરનો નથી ને, એટલે જેમ મજા આવે એમ તું કર, પણ અમને અમૃત વેચી આપે. તતસાગ્યા સર્વદેવા દૈત્યાશ્ચ વાસુકી નિષેધો પંક્તિ સસ્તસ્ત્ર સ્વસ્વમંડલમાશ્રિતાઃ. પછી તો ભગવાને બધાને બોલે આવી જાઓ ભાઈ, હું બધાને અમૃત વેચવાની છું. એટલે દેવતાઓ આવી ગયા, વાસુકી ઇત્યાદિ બધા નાગો આવીને બેસી ગયા, અને દૈત્યો લાઈનમાં બેસી ગયા. ત્રણ પંક્તિઓ કરાવી. ભગવાને પહેલેથી ચોખવટ કરી હતી કે તમે મને અમૃતનો કુંભ આપીને બહુ મોટી ભૂલ કરી છે, પણ આ ક્યાં માનવા તૈયાર હતા. તને જેમ મજા આવે એમ તો અમૃતનું વિતરણ કર. એટલે ભગવાને તો બૂમ પાડીને બધાને બોલાવ્યા, અને દેવતાઓ તો રાહ જોતા હતા ક્યારે હાકલ થાય ને ભાગીએ એમ. એટલે બધા દોડીને આવી ગયા અને લાઈનમાં બેસી ગયા. હવે ભગવાન જાણે દેવતાઓના પક્ષપાતી હોય તેવી રીતે જે જગ્યાએ દેવતાઓની લાઈન હતી ને ત્યાં જઈને ઉભા રહ્યા. જાણે હમણાં જ બધું દેવતાઓને અમૃત પાઈ દેશે. આવી રીતે ભગવાને પોતાનો પક્ષ પ્રદર્શિત કર્યો. પાતા નથી, ઉભા છે, પણ દેવતાઓની જે લાઈન છે ને ત્યાં ભગવાન ઉભા છે. હવે એમાંય કેટલાક અસુરો તો બુદ્ધિશાળી હોય ને, એટલે કેટલાક અસુરો બુદ્ધિશાળી હતા, મનોમન વિચારવા લાગે કે આ સ્ત્રી કોઈ કપટી છે, આ ગડબડ છે, આ મહામાયા છે. માયા તો બધી હોય પણ આ મહામાયા છે. વિપ્ર વિચિર્ષિ મુખાસ્તરહી યે વૈ દાનવ યૂથપાઃ સંદિગ્ધ ચિત્તા મોહિન્યા આમાં સંદેવાંતિક સ્થિતે. વિપ્રચિતિ નામના જે થોડાક દૈત્યનું ગ્રુપ હતું, એ લોકોએ મનોમન નક્કી કર્યું કે આ નિષ્પૃહ દેખાતી સ્વૈરીણી પોતાની વાતો કરતી આ સ્ત્રી છે ને આપણે મોહ પમાડનારી છે, પણ લગભગ આ બધું જ દેવતાઓને અમૃત પાઈ દેશે ને આપણે ઊભા રાખી દેવાની છે, તો પછી શું કરીએ? અરે બેસી શું રહ્યા છો, ઉભડો અને ઝૂંટવી લો. એટલે વળી થોડાક પાછા દૈત્યો ધીમે ધીમે જે જગ્યાએ ભગવાન ઊભા હતા, સ્વચેષ્ટા પોતાને મજા આવે એવી ચેષ્ટા કરતા હતા, ત્યાં દૈત્યો ગયા અને ભગવાનના હાથમાંથી અમૃતનો કુંભ ઝૂંટવી લીધો, ભાગ્યા છે. એ દોડ્યા જાય છે, એની પાછળ બીજા દૈત્યો દોડ્યા. ભગવાનના હાથમાંથી કુંભ ગયો અને હમણાં જ જાણે કે પાન કરી લેશે, અને એટલા માટે નરનારાયણ તત્ર મુનિભિ સચાગતૌ આસ્તાંતૌ તદૃશુસ્તાંતે દાનવાન હરતો અમૃતમ. ભગવાન નર અને નારાયણ ચાલ્યા આવ્યા છે, અને આ દૈત્યો અમૃતનો કુંભ લઈને દોડતા જાય છે. નર નારાયણ ભગવાને જોયું અમૃતનો કુંભ, મોહિની ભગવાનના હાથમાંથી આ દૈત્યો લઈને ભાગ્યા છે. એટલે નારાયણ ભગવાનની પ્રેરણાથી નર ભગવાને એ દૈત્યોના હાથમાંથી અમૃતના કુંભને ઝૂંટવી લીધો, ઝૂંટવીને પાછો મોહિની ભગવાનને આપી દીધો.
એટલે અસુરો બધા ગુસ્સે થયા કે અમે ને આ મોહિની આ સ્ત્રીમાં ગમે તો પણ આ વચમાં નર ભગવાન સુકમ પડ્યા, હવે એને મૂકીએ નહીં. એટલે ક્રોધાયમાન થયા અને મંત્ર શક્તિથી તરત શસ્ત્રો ઉત્પન્ન કર્યા અને હમણાં જ જાણે નર ભગવાનને મારી નાખીએ એવી રીતે શસ્ત્રો લઈને નર ભગવાનની સામે દોડ્યા. તદા નરોપી ભગવાન દેવ દૈત્ય નરૈરપી અજેયો નિર્ભયો હેક સાકમ તૈર્યુધે બલિ. આ જગતના તમામ દેવતાઓ દાનવો અને માનવો ભેગા થઈને જો નર ભગવાનને પરાસ્ત કરવાની ઈચ્છે ને તો યુદ્ધમાં જીતી ન શકે એવા મહાપરાક્રમી નર ભગવાનને આ દૈત્યો શું જીતવાના હતા. એમાંય થાકેલા, એમાંય અમૃતની ઈચ્છાવાળા એવા દૈત્યોને નર ભગવાન માર મારવા લાગ્યા, પીટાવા લાગ્યા. હવે આ બાજુ યુદ્ધ જોયું એટલે બીજા અસુરને થયું કે આપણી જ્ઞાતિ બંધુઓ એ માર ખાઈ રહ્યા છે, એટલે એ ભાગ્યા બચાવવા માટે. સમાજમાં ભેગું રહેવું જોઈએ ને, માર ખાતા હોય તોય ભેગા, લાભ મળતો હોય તોય ભેગા. દોડ્યા એ અને એમને પણ નર ભગવાનની સાથે યુદ્ધ ચાલુ કર્યું. ભગવાને વિચાર કર્યો કે આનાથી સારો બીજો અવસર કોઈ આવવાનો નથી. કેટલાક દેવતાઓ યુદ્ધ જોવા ગયા હતા, ભગવાનને બોલાવે યુદ્ધ જોવાનું પડતું મૂકો ને અમૃત પીવા પહોંચો. એટલે અમૃત માટે ભગવાને બધાને સાદ પાડ્યો, બધા દેવતાઓ આવ્યા, પગતિબંધ બેઠા છે અને ભગવાન દરેક દેવતાઓને અમૃતનું પાન કરાવી રહ્યા છે મોહિની ભગવાન. એમાં સૂર્ય અને નારાયણ, સૂર્ય અને ચંદ્ર બંને તેજસ્વી છે એટલે એના તેજનો ઓથ લઈ અને બેની વચમાં એક રાહુ નામનો અસુર આવીને બેઠો. ભગવાન અમૃતનું પાન કરાવવા આવ્યા છે. અમૃતનું પાન કરાવતા થકા ભગવાન ધીમે ધીમે જે જગ્યા રાહુ હતો તે રાહુની પાસે આવ્યા. તત્રા ગતાયા મોહિન્યામ સિંચ્યાંતામ તન્મુખે સુધામ દૃશા સુસૂચતામ તસ્યૈ પુષ્પવંતાવુભોચતમ. ભગવાન રાહુના મુખમાં અમૃતનું સિંચન કરવા લાગ્યા એટલે તરત જ સૂર્ય અને ચંદ્રએ આંખનો ઈશારો કર્યો, આપણી જ્ઞાતિનો નથી ભગવાન, આપણી જ્ઞાતિનો નથી. એને બીક લાગતી હતી, જો જોરથી કહેશું ને પાછા ભવિષ્યમાં માર ખાવો પડશે તો, એટલે આંખથી ઈશારો કર્યો એમને. ભગવાન મોહિની રૂપમાં જ છે, બહુ સ્પષ્ટ લખ્યું છે અહીંયા કને માયા યોષિત વપુ. ભગવાન માયાજન્ય સ્ત્રીના રૂપમાં છે પણ સ્ત્રી રૂપમાં જ મોહિની ભગવાને સુદર્શન ચક્ર વડે એ રાહુના માથાને કાપી નાખ્યું. કાર્તિક સ્વામી કહે છે હે સાવરણી, કદાચ ભગવાન રૂપ બદલવા જાત ને પછી બધું કરા જાય તો અમૃત પહોંચી જાત દડમાં, એટલે તરત જ ત્યાં જ સુદર્શન ચક્ર વડે માથું કાપી નાખ્યું. પણ અમૃત પીધેલું મસ્તક મોટું થવા લાગ્યું, ત્રિલોકીને ગળવા લાગ્યું છે, ત્રાસ પમાડવા લાગ્યું. ભગવાનને વિચાર થયો આને થોડુંક દઈ દો ને, છાંટો હોય તો રાજી પડ્યા હોય, આડા ના આવે કે ક્યારેક એકાદો હાર પહેરાવી દીધો હોય તો ટેસ્ટમાં બેઠા હોય, નડે નહીં બીજાને, એટલે આનું કંઈ કરો દવા. એટલે ભગવાન કે જો ભાઈ આઠ ગ્રહ છે તને નવમા ગ્રહ તરીકે બેસાડી દે, દસમા જમાઈ આ નવમો ગ્રહ છે બેસાડી દીધો. દેવાન સુદામ્બાયિત્વા જગૃહે પૌરુષિમ તનુમ ભગવાન અથ દેવાસ્તુ યુયુધુ સહદાનવૈ. હવે અમૃત પીને બળવાન બનેલા દેવતાઓ નર ભગવાનની મદદે ગયા છે. ઇન્દ્રાદિક દેવતાઓને નર ભગવાને અસુરોનો સંહાર કરવા લાગ્યો છે, કતલેઆમ થવા લાગ્યું. પછી દૈત્યોને વિચાર થયો ભાઈ અમૃત ત્યાં પીરસાઈ ગયું, અમૃતથી રહ્યા અને હવે આ ભાલા ખાવા પડે, એના કરતા ભાગો. એટલે દૈત્યો ભાગ્યા અને પાતાળમાં જઈને સંતાઈ ગયા. ભગવાનની ઈચ્છાથી બધા અસુરોને જીવતા જ આવવા દીધા, જેટલા મરી ગયા હતા એને શુક્રાચાર્ય સંજીવની વિદ્યાથી જીવતા કરી અને બધાને પાતાળ ભેગા કરી દીધા. તમને એવું નથી લાગતું કે કામ કરાવ્યું ને પછી ઊભી પૂછડીએ ભગાડ્યા ને દેવતાઓ ખોટું બોલ્યા કે ન બોલ્યા? આવું તો ન કરાય ને, જરૂર હતી ત્યારે આવો કામ કરો મૂલ દેશું અને કામ પતી ગયું એટલે મેનતાણાની વાતની ભાગો માર મારીને ભગાડે આવીએ, શાંતિથી હાથ જોડીને ભગાડે આવો તો ઠીક હતું. બહુ અદ્ભુત ચરિત્ર છે.
जो भक्तजनों जो देवताओं जो दानवों अमृत लेवानी पहल न करी होत तो भगवान ने दानवों ने अमृत पाव पड़त। आपणे फरी जाए भगवान न फरे देवताओं न फरे पण अमे ज एकला अमृत पी जाइए आ बधो भाग अमे ज लई लईए। आवी जो वृत्ति कोई राखे तो बिल्कुल भाग माथी जाए। न्याय कहूँ तमने हूँ एवं करजो नहीं तमे पर न्याय एवो छे के धंधा में बे पार्टनर होय बने पचास पचास टका में भाग थी काम करता होय अने एक पार्टनर ने एवं थाय कि हूँ आ बधुं हड़पी लऊं ने आने कहीं खबर पड़वा न दऊं अने पछी ओला पार्टनर ने खबर पड़ी जाए ने बीजा कोकनो टेको लईने आखो धंधो टेक ओवर कर ले तो दोषित नहीं। शुं काम पहल कोने करी दैत्यों पहल करी अमे अमृत पी जाइए देवताओं ने अमृत पीवा न दई तो भगवान ने केवी कला करी तमे ज हवे लेता जाओ अने बधुं दैत्यों देवताओं ने पाई दीधुं। पण जो दैत्यों एवी भावना राखी होत के साथे मळीने अमृतनुं पान साथे मळीने सागर मंथन कर्युं छे तो अमृत पण साथे मळीने ज पीशुं तो एने अमृत मळ्युं होत पण अमे बळवान छीए अमे अमृत पी जाइए देवताओने पीवा न दईए पछी त्रिलोकीमां अमे राज करीने देवताओने काढी मूकीए। आवी जेना अंतरमां भावना हती एवा असुरोने एक बूंद पण भगवाने अमृतनुं पान कराव्युं नहीं। आ न्याय आप्यो छे। उदन्ततस्तटे युद्धं देवानाम असुरैः सह सुदापानाति बलिनः आसीद विष्णु सहायिनः। हे सावर्णी ऋषि सागर मंथन में क्षणे क्षणे भगवाने देवताओं की मदद करी भगवान जाने देवताओं ना पक्ष पाती होय एवी रीते पोते हूँ देवताओं छु आवी भावनानी साथे भगवाने पोताना भक्तना रक्षण करवानो जे पोतानो एक गुण छे ए गुण ने सफल बनाव्यो छे। भगवान भक्त रक्षक छे शरणागत प्रतिपालक छे भक्तनो हित करवा माटे भगवान गमे त्यारे गमे तेवो रूप लेवा माटे समर्थ छे। आने तो घणी वखत एवं बधाए रूप ले पण स्त्रीनुं रूप नहीं ए आपणे नहीं लई बीजा गोती लो पण भगवान ए मोहिनी रूप पण देवताओ माटे पोताना भक्तोना रक्षण माटे ग्रहण कर्युं छे। सूर्यांश्च तम गतस्तावत् सर्वे देवगणास्ततः श्रियोन्दिकमुपाजगमुस्तद्दर्शनमहोत्सवा। बधाए दानवों ने भगाड़ी मूक्या सूर्य अस्ताचर ने पाम्यो एटले बधाए देवताओं ने हवे अमृत पीवाई गयु हवे लक्ष्मीजीना दर्शन करवानी इच्छा छे मनमां चालो लक्ष्मीजीना दर्शन करिए। હવે સૂર્ય આપણો અસ્તાચળ તરફ જાય છે એટલે આપણે દર્શન કાલે થશે આજે નહીં થાય। હવે જેને પૈસા જોઈતા હોય લક્ષ્મીજીના દર્શન કરવા હોય કાલે આવજો। સ્કંદ યુવાચ તમારા ભાગમાં લક્ષ્મીજી આજે જ છે લો પ્રજા બ્રહ્મા પ્રજેશ્વરા શંભુ મનવશ્ચ મહર્ષયઃ आदित्य वसुरुद्रांश्च सिद्ध गंधर्व चारणाः। बधाए भेगा थया छे लक्ष्मी जी ने राजी करवानी मन में इच्छा छे लक्ष्मी जी ना दर्शन करवानी इच्छा छे अने एनाथी प्रबल इच्छा एक बीजी छे शू लक्ष्मी जी अमार ऊपर दृष्टि करे ने अमे बधा पैसा वाला पहला हता एवा सुखी बनी जाइए आ भावना छे। એટલે લક્ષ્મીજીની બાજુમાં બધા આવ્યા છે કોણ કોણ આવ્યા છે તો સૌથી પહેલા બ્રહ્મા દક્ષ પ્રજાપતિ સ્વયં શિવજી સ્વયંભૂ ઇત્યાદિ 14 મનુઓ મરીચ્યા ઇત્યાદિ ઋષિઓ વરુણદેવ 12 આદિત્યો સૂર્ય છે 12 8 વસુઓ સિદ્ધો ગંધર્વો ચારણો સાધ્ય દેવતાઓ 49 વાયુઓ દિગપાળો અશ્વિની કુમાર દેવરાજ ઇન્દ્ર સ્વયં અગ્નિદેવ ચંદ્રમા ધર્મ ઇત્યાદિ પ્રજાપતિઓ ગરુડ અરુણ સંપાતિ સુપર્ણો આ બધી પક્ષીઓના મહાન ભક્તો છે કિન્નરો શેષજી ઇત્યાદિ સર્પો અન્ય નાગ દેવતાઓ બધા લક્ષ્મીજીની બાજુમાં આવ્યા છે બધાને સુખી થવું છે। સાવિત્રી પાર્વતી ચૈવ પૃથ્વીમ ચ સરસ્વતીમ શચી ગૌરી શિવા સંજ્ઞા
रुद्धि स्वाहा च रोहिणी। हे कार्तिक स्वामी, ब्रह्मानी पत्नी सावित्री, शिवनी पत्नी पार्वती, पृथ्वी देवी सरस्वती, इंद्र पत्नी सची, वरुण पत्नी गौरी, वायु पत्नी शिवा, सूर्य पत्नी संगना, कुबेर पत्नी रुद्धि, अग्निनी पत्नी स्वाहा, चंद्रमानी पत्नी रोहिणी, यम पत्नी दुमोरणा, कश्यप पत्नी अदिति, मूर्ति इत्यादि धर्मनी पत्नियों, वशिष्ठ ऋषि नी पत्नी अरुंधति, ब्रह्मचारिणी सांडिली, अगस्त्य पत्नी लोपामुद्रा, पतिव्रता धर्म में रहेली अनुसुयादि ऋषि पत्नियों, बधी स्त्रीओ पण लक्ष्मीजी ने समीपे आवे छे। नदीओ आवे छे, गंगा सरस्वती रेवा यमुना तपती तथा चंद्रभागा विपाशा च चतुर्दुर्देविका तथा गोदावरी च सरयू कावेरी कौशिकी तथा कृष्णावेणी भीमरथी ताम्रपर्णी महानदी। गंगा सरस्वती रेवा एटले नर्मदा यमुना तापी चंद्रभागा विपाशा सतद्रुपा देविका गोदावरी सरयू कावेरी कौशिकी कृष्णा वेणी भागीरथी ताम्रपर्णी आ बधी महानदीओ लक्ष्मीजीनी बाजूमां आवी छे। कृतमाला वितस्वा निर्विद्या सुरसा चर्मवर्णी आ बधी अप्सराओना नाम छे। आ बधी अप्सराओ लक्ष्मीजीनी बाजूमां आव्या छे। एटलो ज नहीं पण वैकुंठवासी ने गोलोकवासी भगवानना भक्तोए मूर्तिमान लक्ष्मीजीनी समीपे आव्या छे। अणिमादिक अष्ट सिद्धिओ शंख चक्रादिक चार चार आयुधो कुबेर भंडारीना नव निधिओ आ बधाए लक्ष्मीजीनी बाजूमां आव्या छे। लक्ष्मीजीनी बाजूमां आवी अने लक्ष्मीजीनी बधाए स्तुति प्रार्थना करवा लाग्या छो। बधाने मनमां एवी छे के लक्ष्मीजीने राजी करी आवे। त्यारे सोळे कड़ाए चंद्रमा लक्ष्मीजीनो भाई ज कहेवाय, मोटो भाई, पहला ए प्रगट थयो पछी लक्ष्मीजी आव्या। सोळे कलाए चंद्रमा आकाशमां खिल्यो छे अने रात्रिनो अंधकार हतो ए चंद्रमाए हरी लीधो एटले थोड़ो प्रकाश थयो छे। कार्तिक स्वामी कहे छे, हे सावरणी, चंद्रोदय पछी ब्रह्माजीनी आज्ञाथी इंद्रए लक्ष्मीजीना अभिषेकनो उत्सव कर्यो छे। सरस मजानो मंडप बनाव्यो छे। सौ प्रथम हजारों रत्न स्तंभों थी मंडप ने सुशोभित कर्यो। केवो मंडप छे? जे काई थयु छे लक्ष्मीजीनी कृपाथी ज थयु छे, पण आयोजन बधु इंद्रए कर्यु छे। विचित्र चंद्रवा केड़ाना वृक्षों थी सुशोभित, सरस मजाना पुष्पना हारो थी आखा मंडप ने सुशोभित कर्यो छे। मंडपनी चारे बाजू कल्प वृक्षनी आम पंक्तिओ गोठवी छे। अनेक प्रकारना रंग मंडपो बनाव्या छे। दर्शनीय रंगो वडे मंडप बधाए शोभायमान थया छे। निर्मल प्रकाशमान रत्नदीपोथी असंख्यात पंक्तिओ मोतीओना हारो त्यां मंडपमां झूली रह्या छे। अने एमां सरस मजाना रत्नजड़ी सुवर्ण सिंहासनमां लक्ष्मीजीने पधराव्या छे। आवा रमणीय मंडपमां स्थापित करेला विश्वकर्माए बनावेला सिंहासनमां लक्ष्मीजी बैठा एटले ऐरावत पुंडरीक वामन कुमुद अंजन पुष्पदंत सार्वभौ अने सुप्रतीक आ आठ दिग्पालोए लक्ष्मीजी माटे सात समुद्रना जळ भरीने लई आव्या। समुद्रना जळथी लक्ष्मीजीनो अभिषेक कर्यो। हवे दरियानुं पाणी तो खारुं होय ने, चीकणुं लागे એટલે પછી મૂર્તિમાન નદીઓ આવી બધી। મૂર્તિમાન નદીઓએ પોતાના જળ વડે લક્ષ્મીજીનો અભિષેક કર્યો। મૂર્તિમાન વેદો આવ્યા છે અને એમને મંત્રોચ્ચાર કર્યા છે। વેદ મંત્રના ઘોષ થયા છે અને ચારે તરફ જય જયકાર થયો છે। બોલો લક્ષ્મી માતાજી। ગાંધર્વો ગાન વિદ્યા કરવા લાગ્યા, અપ્સરાઓ નૃત્ય કરવા લાગી, દેવગણો વિવિધ વાજિંત્ર વગાડવા લાગ્યા, ગાયન કળામાં કુશળ એવી સ્ત્રીઓ અભિષેકના પદો ગાવા લાગી।
સ્ત્રીઓ ગાવા લાગી ને, સ્ત્રીઓ નથી. અભિષેકના સરસ મજાના પદો ગવાઈ રહ્યા છે. કાર્તિક સ્વામી કે હે સાવરણી, આવી રીતે લક્ષ્મીજીનો અભિષેક એ વિધિ પૂર્ણ થયો. લક્ષ્મીજીને બધાએ ખૂબ સ્નાન કરાવ્યું અને અભિષેક પૂર્ણ થયા બાદ હવે બધાને કંઈક કંઈક તો આપવું પડે ને, પેરવણી કરવાની હોય. એટલે અભિષેક થયેલા લક્ષ્મીજીને સૌથી પહેલી પેરવણી સૂર્ય ભગવાન સમુદ્ર દેવે કરી છે, પોતાના દીકરી છે. તત સ્વલંકૃતા કસ કન્યામ કસ્મૈ રધ્યામિતામિતે, સૌથી પહેલા સમુદ્રએ લક્ષ્મીજીને પહેરાવણી કરી. સુસ્નાતાય તતસ્તસ્મૈ કૌશયે પિતવાસસી, દદાવનરેઘે જલધિ રત્ન ભૂષાં ચ ભૂરિશઃ. મંત્રે સહિત સ્નાન કરાવેલા, મંત્રે સહિત અભિષિક્ત કરાવેલા લક્ષ્મીજીને સમુદ્રએ અમૂલ્ય એવા રેશમી, બે પિતાંબર અને રત્ન જડિત અનેક આભૂષણો લક્ષ્મીજીને અર્પણ કર્યા છે. ઇન્દ્રે લક્ષ્મીજીને બેસવા માટે ઉચિત અમૂલ્ય આસન આપ્યું. વિશ્વકર્માએ લક્ષ્મીજી માટે રત્ન જડિત કંકણ અર્પણ કર્યા છે. સુધાકરસ્તુ તદ્ભ્રાતા નાસાભૂષણમ ઉત્તમમ દદહુ તસ્ય હિ કેશભૂષાં સદરત્ન નિચિતાં તથા. મોટાભાઈ ચંદ્રમાએ પોતાની બેન લક્ષ્મીને નાકનું આભૂષણ આપ્યું છે, નાકમાં પહેરવાનું આભૂષણ, અને વળી પાછું ઉત્તમ રત્ન જડિત એવું વાળને ઓળવા માટેનું એક આભૂષણ આપ્યું છે. તમે શું દંત્યો કહેવાય ને એમ, આ દંત્યો આપ્યો છે. પદ્મજન્મા તદૌ પદ્મ મુક્તાહારમ સરસ્વતી નાગાશ્ચ શેષ પ્રમુખાસ્તસ્યૈ રત્નેન્દ્ર કુંડલૈ. બ્રહ્માજીએ લક્ષ્મીજીને ઉત્તમ કમળ આપ્યું, સરસ્વતી મોતીનો હાર પહેરાવ્યો અને નાગ ઇત્યાદિ દેવતાઓએ લક્ષ્મીજી માટે સરસ મજાના કુંડળ અર્પણ કર્યા છે. દુર્ગા ઇત્યાદિ દેવીએ સૌભાગ્યવાળું દ્રવ્ય અર્પણ કર્યું, કુમકુમ આપ્યું છે. સાવિત્રીએ લલાટમાં ધારણ કરવાનું આભૂષણ આપ્યું. બધાએ દેવી દેવતાઓએ લક્ષ્મીજીને પોતાને જે મનમાં ઈચ્છિત હોય તે આભૂષણ વડે અલંકૃત કર્યા છે. અગ્નિદેવે લક્ષ્મીજીને અમૂલ્ય કંચુકી આપી છે. યમદેવે સુંદર વીંઝણો આપ્યો, તો બીજા દેવોએ પણ યથાયોગ્ય પોતાની જેવી શક્તિ સામર્થ્ય અને જેવી સૂઝ સમજણ પડી તે પ્રમાણે લક્ષ્મીજીની શોભા વધારી છે. વસ્ત્ર અને આભૂષણે યુક્ત લક્ષ્મીજી અતિશય શોભવા લાગ્યા છે. હવે સમુદ્રને મનમાં એમ થયું કે હવે આ લક્ષ્મીજી મારે દેવા કોને, એટલે સૌથી પહેલા સલાહ લેવા માટે મોટા પાસે જવું જોઈએ. તત સ્વલંકૃતા કન્યા કસ્મૈ દદ્યામિ મામિતિ, મારે આ મારી કન્યા કોને આપવી, આવો વિચાર સમુદ્રને મનમાં થયો. એટલે સમુદ્ર તરત જ બ્રહ્માજી પાસે ગયા. વડીલ છો, મોટા છો, તમે સલાહ આપો એ પ્રમાણે કરીએ. આ તો સૌ યોગ્ય સમય હતો એટલે સલાહ લેવી જોઈએ. ભાગવતમાં કથા આવે છે, રૈવત નામે રાજા હતા, એ રાજાની બહુ રૂપાળી કન્યા હતી રેવતી. રેવતીને પરણવા વાળા ઘણા હતા, પણ રૈવતના મનમાં એવો વિચાર થયો કે હું મારી કન્યા કોને આપું. પછી બહુ મૂંઝવણમાં મુકાઈ ગયા કે મારે કોને આપવું. એને વિચાર થયો ચાલો બ્રહ્માજીને પૂછી આવું. એટલે રેવતીજીને લઈ અને આ રૈવત રાજા સત્યલોકમાં બ્રહ્માજી પાસે ગયા. આ મોટી સામર્થ્યવાળા હોય એને જાવું શું કે, સત્યલોકમાં ગયા. હવે ત્યાં થોડું ગાન વિદ્યા ચાલતી હતું, એ કંટાળ્યા હોય એટલે એ મ્યુઝિક સાંભળે એમ છે ને, ત્યાં આવું ચાલતું હોય બધું. એટલે રૈવત રાજા થોડી વાર બહાર ઉભા રહ્યા, આ બધું નાચ ગાના પૂરું થયું. એટલે રૈવત રાજાએ બ્રહ્માજીને પ્રણામ કર્યા. બ્રહ્માજી પૂછ્યો ક્યારે આવ્યા. હા બસ તમારું સંગીત ચાલુ થયું ત્યારે હું આવ્યો ને, હવે પૂરું થયું એટલી વાર થઈ. સરસ, કંઈ કામ હતું. કામ હતું ને, શું કામ હતું.
કામ એ હતું કે મારી દીકરી આ રેવતી મોટી થઈ ગઈ છે, તે હવે ને પરણાવી છે, માંગા ઘણી જગ્યાએ આવે છે, પણ હવે હું દ્વિધામાં ફસાઈ ગયો છું, મને સમજાતું નથી મારી દીકરી મારે કોને પરણાવી, એટલે થોડી સલાહ આપો. બ્રહ્માજી કે તું જેટલા રાજા નક્કી કરીને આવ્યો છે ને બધા સ્વર્ગમાં પહોંચી ગયા છે, કે એના દીકરાના દીકરાના દીકરા જન્મી ગયા છે હવે તો. એટલે ઉપર ગયા ભગવાનની એક મિનિટ, અહીંયા તો કરોડો વર્ષો હોય ને એમ. બ્રહ્માજીના એક દિવસમાં 14 ઇન્દ્ર રાજ કરીને જતા રહે. એટલે બ્રહ્માજી કે તો ભૂલો પડ્યો છે, સતયુગ પૂરો થઈ ગયો, ત્રેતાયુગ પૂરો થઈ ગયો, અને દ્વાપરે પૂરો થવાના અણીમાં છે ને કળિયુગ ચાલુ થઈ રહ્યો છે. ઓ આવડું ટાઈમ નીકળી ગયું, નીકળી જ જાય ને, આ તો નીચે જ પતાવી લેવું જોઈએ કઈ. 25-50 વર્ષના કામ માટે છે આવડું પૂછવા આવે? હવે પણ આવ્યો છું તો કઈક સલાહ તો દો, હવે નીચે જઈને હું કોઈને ઓળખવાનો નથી, બધું બદલાઈ ગયું છે. એટલે ત્યારે સલાહ આપી કે તું બળદેવજી સાથે લગ્ન કરાવે છે. એટલે રેવતીજી ગયા ત્યારે શું છે, બહુ હાઈટમાં ફરક પડી ગયો હતો. પહેલાં માણસો 60 ફૂટના હતા અને હવે 6 ફૂટના થઈ ગયા હોય, એટલો બળદેવજી હતા, હળથી ખેંચીને ટૂંકા કર્યા એમ. એટલે અહીંયા પણ બ્રહ્માજી હાજર જ હતા. સમુદ્રદેવને વિચાર થયો કે ભૂલ ન થાય એ પહેલાં હું બ્રહ્માજી પાસે એક સલાહ લઈ લઉં. બ્રહ્માજી પાસે આવ્યા, બે હાથ જોડ્યા, કન્યા તવે યમ ભોદે માતા મમ શિવસ્ય ચ દેવાનામથ સર્વેષાં લોકાનામસ્તિ નિશ્ચિતમ. સમુદ્ર કહે છે બ્રહ્મદેવ મારી દીકરી મારે કોને આપવી જોઈએ? એટલે બ્રહ્માજી કહે છે, અંબોધે હે સાગર સાંભળ, આ તારી દીકરી છે એ મારી અને શિવની તો માતા કહેવાય. હવે મારીને શંકરની માં હોય એ થોડી કંઈ દીન દેવતાઓની બેન થાય, બધાની માં છે. દેવાનામ અપી સર્વાસામ લોકાનામ અસ્તિ, આખા લોકની જીવ પ્રાણી માત્રની આ તારી દીકરી છે એ માં છે, એટલે કોઈને તું પરણાવી નહીં શકે, પણ તારી કન્યા માટે એક સરસ મજાના વર છે. નારાયણમ વાસુદેવમ પરમ બ્રહ્માખિલેશ્વરમ પુરુષોત્તમૈકેવમ વિનાશ્યાના પરપતિ. એક જ પતિ, એના સિવાય બીજો કોઈ પતિ તારી કન્યાને યોગ્ય નથી, એ છે નારાયણ, એ છે વાસુદેવ, એ છે પરમ બ્રહ્મ, એ અખિલ બ્રહ્માંડોના અધિપતિ નારાયણને તારી દીકરી તું પરણા. તો પછી ભગવાનને ભેગા મળીને પ્રાર્થના કરો, મારા એકલાનું તો ભગવાન સાંભળે કે નહીં સાંભળે, આ એવા કામમાં ભેગા રહીએ. બ્રહ્માજી કે દેવતાઓએ ભગવાનને પ્રાર્થના કરી, સ્તુતિ કરી, પ્રભુ રાજી થાવ, આ લક્ષ્મીજીનું પ્રાણી ગ્રહણ કરો. કુરુસ્વ જન્મ સાફલ્યમ પાવયિત્વા નિજમ કુલમ સમુદ્ર ભવામ ભોદેર દત્વે માં પરમાત્મને. ભગવાનને અર્પણ કરી અને તારો જન્મ સફળ કર હે પ્રભુ, આ કન્યાનું તમે પાણી ગ્રહણ કરો. ભગવાન કે કાંઈ વાંધો નહીં, અમૃત અમે પી લઈ, હાલો બીજું શું હવે. ભગવાને હા પાડી, લગ્નમાં ટાણે હા ન પાડી, અમેથી માંગવું આવતું ને તો હા પાડી દેવી એમ. એ જો ભગવાને બહુ જાજી માથાકૂટ ન કરી કે પૂછવા જવું પડશે ને, બરાબર આપણે 4 દિવસ પછી નક્કી કરી ક્યાં ઉતાવળ છે, બ્રહ્મા કહેતા હોય તો આપણે ના પાડવી નથી. બધાના ચોગડિયા બ્રહ્મા જ ફિટ કરે છે તો આપણું કરી દેતો, કામ થઈ ગયું. બ્રહ્માએ હા પાડી, ભગવાને હા પાડી અને લક્ષ્મીજીના લગ્નની તૈયારી થઈ છે. હવે લગ્ન થાય એટલે વરઘોડિયા અને જાનૈયા બધા તૈયાર કરવા પડે, કરી જ નાખું જાનૈયા. લગ્ન કાલે લો, રાજેન્દ્ર વારણ બહુ ઉતાવળ થઈ છે, કઈ વાંધો નહીં, ચાલો લગ્ન કાલે કરશું. સૌથી પહેલા લગ્ન વાળાનો ભાગલા કરશું, કારણ કે આ બધા ભેગા જ છે અહીંયા, વરઘોડિયા જાનૈયા બધા ભેગા જ છે, એટલે સૌથી પહેલા વિભાગ કરશું ને પછી લગ્ન કરશું. એટલે આવતીકાલે ભગવાન લક્ષ્મીનારાયણના વિવાહ માટે બધા આવજો, અને લક્ષ્મીજી કાલે જ રાજી થઈને બધાને પૈસાવાળા બનાવવાના છે, એટલે કાલે આવવાનું ખાસ
कोई भूलता नहीं। हजी तो लक्ष्मीजी स्त्री नीची करीने ज बैठा छे, ऊंची करी नथी। भगवान आज्ञा करशे ने पछी ज करशे। एटले आवतीकाले लक्ष्मीजी बधाय उपर दृष्टि करवाना छे। जेने लक्ष्मी जरूर होय आवजो, न जरूर होय न पधारता। लक्ष्मीनी इच्छावाळा आवतीकालनी कथा श्रवण करवा माटे पधारे। अत्यारे अहीं भगवानना मंगलमय नाम गोष्ठनी साथे कथाने विराम करीशुं। बोलो श्री लक्ष्मी नारायण भगवान की जय। श्री नर नारायण देवनी जय। श्री स्वामी नारायण भगवान की जय। अज्ञान पास करुणा करी कापी नाखो, नित्य प्रभु तव पदे मम वृत्ति राखो। भक्तों पालन करो प्रभु सर्वनामो, साष्टांग नाथ तमने करु हूँ प्रणाम। पूर्ण पुरुषोत्तम सर्व अवतारी अनंत कोटि ब्रह्मांड ना निहंता, सर्व कारण ना कारण, समग्र उत्पत्ति स्थिति अने प्रलय ना करता एवं अपना सौ ना इष्टदेव भगवान श्री स्वामीनारायण। ए भगवान श्री स्वामीनारायणे आ धरती ऊपर आवी अने पोताना नंद संतो पाछे अनेक सतशास्त्रोनी रचनाओ करावी अने भक्तजनों ऋषि मुनियों आ भारतीय सनातन संस्कृति नो दीवो यावत चंद्रो दिवाकरो सुधी प्रज्वलित रहे ते माटे रचेला दिव्य शास्त्रों ते पैकीनु एक बूंद भक्तजनों एक बूंद पण ए अमृतना बूंद समान जे शास्त्र एटले भक्तजनों श्रीमद वासुदेव महात्म सदग्रंथ उपर पोतानी कुशाग्र बुद्धि थी एक एक श्लोक ने झीणवटता पूर्वक चिंतन करी एना गुजराती अंदर अर्थ करी अने आपना हृदयस्थ करता एवं विद्वान वक्ता शास्त्री स्वामी श्री देवचरणदास स्वामी साथ भक्तजनों आ पद्यकथा ने एकदम भक्तजनों सुरावलियों ज्या सुधी उपलब्ध न थाय त्या सुधी बधु लुखूज लागे, परंतु संगीतबद्ध जो कथा थाय तो कंक रसधार प्राप्त थाय। एटला माटे संगीत अज्ञ अमारा बन्ने स्वामी श्रीजीनंदन स्वामी दिव्य मुनि स्वामीनी साथे एमनी टीम। भक्तजनों आज आपणी सभानी अंदर एक एक संतना दर्शन करवा माटे जे मुमुक्षु आत्मा जाय तो भक्तजनों शास्त्र ने भारतीय सनातन हिंदू संस्कृति ना शास्त्रों एम कहे छे के जेने भगवान नी अंदर निष्ठा छे, भगवान नी भक्ति थी हृदय जेना छलकाय छे अने आ जगत नी अंदर थी जेनी मनोवृत्ति तमाम टूटी अने एक भगवान ना चरणारविंद मा जेनु मन अनुरागी थयु छे एवा संतना दर्शने जे मुमुक्षु आत्मा जाय छे एने एक एक डगले अश्वमेघ यज्ञनुं फल थाय छे। केटला एक एक डगले एक संतना दर्शन करवा माटेनुं महाभारत ई वातनी साक्षी पूरी रह्युं छे। त्यारे भक्तजनों आज आपणा घड़ाणी गामना भक्तजनोए जे आ आयोजन कर्युं एनी अंदर आज भक्तजनों भूज मंदिरना सौथी भक्तजनों ब्रह्मनिष्ठ संतो तो कही ज सकाय, संतोनी तो अवार नवार पधरामणी थई ज रही छे, पण जेवा एमना उज्ज्वल श्वेत वस्त्रो छे एनाथी अनेक गणु उज्ज्वल जेमनु जीवन छे एवा कोठारी वर्य पार्षद श्री जादवजी भगत आपणी सभामां पधार्या छे। तो भक्तजनों एक वार हाथ तालीना नाद थी आ भगतजीना सन्मान ने आपणे करीए। भक्तजनों आटला बधा विद्वत संतो पधार्या छे एनी साथो साथ भक्तजनों जे दिव्य परंपरा भक्तजनों मोटी भा अने लाडूबा जेवा महामुक्त राजो भगवान ने आगळ पोताना जीवन समर्पित करी ए दादाना दरबारनी अंदर परमात्मानी मर्जी थी जीवन व्यतीत कर्या एज परंपरा ने आज दिवस सुधी जीवंत राखनार एवा भक्तजनों गाम गड़ाणीना महामुक्त राज पानबाई फई होय, एवं ज भक्तजनों अपना मोटा देवबाई फई होय के भक्तजनों देवबाई फईना शिष्य एवं नंदूबहन अने प्रेमिला बहने जयरे आवो दिव्य संकल्प कर्यो अने आवो आयोजन कर्यो अने आमंत्रण आप्या त्यारे विशाल संख्या में आ कथा श्रवण माटे पधारेला तमाम सांख्योगी बहनों तेमज आ कथा श्रवण में यजमान तो छे ज परंतु रवापर घड़ानी दौलतपुर आमाळा आ बाधो चौबीसी विस्तार भूज शहरना अनेक सत्संगीओ ने आ संत सभाना स्नेहपूर्वक जय स्वामीनारायण। सरस मजानुं आवुं आयोजन होय
અને સમુદ્ર મંથન જેવી કથા હોય અને આપણી સભામાં આવા બ્રહ્મનિષ્ઠ સંતોની ઉપસ્થિતિ હોય ત્યારે ભક્તજનો આપણી સભામાં આવા સદગુરુ સંતો પૈકી જ્યારે કોઠારી પાર્ષદ શ્રી જાદવજી ભગત વધાર્યા છે ત્યારે આ મંદિરની અંદર મહંત પદે રહી અને બિરાજિત એવા સદગુરુ સ્વામી શ્રી કૃષ્ણ પ્રસાદ દાસ સ્વામી આ આયોજન વતી તેમજ પ્રસાદી મંદિર વતી સૌ પ્રથમ પુષ્પની માળા પહેરાવવા માટે કોઠારીવર્ય પાર્ષદ શ્રી જાદવજી ભગતને કૃષ્ણ પ્રસાદ સ્વામી પુષ્પની માળા પહેરાવી અને બહુમાનિત કરશે. એ જનો રાત દિવસ મહેનત કરી આ આયોજનને સફળ કરવા માટે જ્યારે પ્રયત્ન કર્યા છે ત્યારે આવા સંતના આશીર્વાદ અને આપણી હાથતાલીના નાદ ખબર પડશે કે આપણને આયોજનમાં કેવી મજા આવી છે. બોલો શ્રી નરનારાયણ દેવની જય. એ જ રીતે ભક્તજનો સદગુરુ સ્વામી સ્વયં પ્રકાશદાસ સ્વામી આપણી સભામાં ઉપસ્થિત છે. તો ભક્તજનો યજમાન શ્રીએ તો અનેક વખત લાભ લીધો છે પરંતુ આપણી સભામાં પરમ ભક્તરાજ મણિભાઈ રામજીભાઈ ભાવાણી આવ્યા છે તો અવશ્ય આહુત કરીશ પુષ્પની માળા પહેરાવવા માટે. તો અમારા સ્વયં પ્રકાશ સ્વામીને મણિલાલભાઈ રામજીભાઈ ભાવાણી. એ જ રીતે સદગુરુ સ્વામી દેવકૃષ્ણદાસ સ્વામીની જેમના ઉપર અમી દ્રષ્ટિ છે અને રાજીપો છે એવા પરમ ભક્તરાજ રવિભાઈ કેસરાભાઈ ગોગારી આપણી સભામાં ઉપસ્થિત હોય તો અવશ્ય પધારે રવિભાઈ, અને ન હોય તો એમના જ ભાઈ શ્રી જયંતિભાઈ કેસરાભાઈ ગોગારી પધારો. સદગુરુ સ્વામી દેવકૃષ્ણદાસ સ્વામીને પુષ્પની માળા પહેરાવી બહુમાન કરો. ભક્તજનો તો ભક્તજનો અત્યારે સૌ પ્રથમ કોઠારીવર્ય પાર્ષદ શ્રી જાદવજી ભગતને આપણે આશીર્વચન માટે આહુત કરીશ. ભક્તજનો એકાગ્ર ચિત્તે કથાની અંદર તો આપણે સૌ કોઈએ દિવ્ય કથાનું શ્રવણ કર્યું છે પરંતુ આ મોટા પુરુષોના આશીર્વાદ એ તો ભક્તજનો નાનો કુંભ હોય પરંતુ એ અમૃત છે. એ અમૃત આપણા જીવનની અંદર આપણને અમર બનાવશે કહેતા પરમાત્માના દિવ્ય ચરણારવિંદનું સુખ એ જ સાચું અમૃત છે. આ લોકની અંદર અમર થવું એને અમૃત નથી કીધું. તો આવો ભક્તજનો શ્રવણ કરીએ કોઠારીવર્ય પાર્ષદ શ્રી જાદવજી ભગતના અંતરના રૂડા આશીર્વાદ. પૂજ્ય વક્તા મહોદય શ્રી, પૂજ્ય સમસ્ત સંતો વાલા હરિભક્તો સર્વેને જય સ્વામિનારાયણ. ખરેખર તમે આજે પ્રસાદી મંદિરને ગાજતું કરી દીધું, સમજ્યા. આ મંદિર ત્યાં ગયા પછી અહીંયા કથા તો કદાપી થઈ હશે, પહેલી કથામાં હું આવેલો છું કે ખરેખર એનું ભાગ્ય કે સાંજોગી બહેનો ઘરાણીથી આવ્યા, દેવબેન કે એના શિષ્ય મંડળ કે એના કુટુંબીજનો ભેરા મળીને અહીંયા કથા કરાવી, ને તમે બધા હરિભક્તો છે ઇન્દોરથી આવ્યા છો કે નડિયાદથી આવ્યા છો કે વલસાડથી કે ક્યાં આવ્યા છો ચંદ્રપુરથી, ખરેખર આનંદની વાત છે. તમે આ સાંગજોગી દેવુબેનની કથામાં બધાએ આવીને લાભ લીધો ને સંતોને પણ આનંદ થયો કે તમે હરિભક્તો આવ્યા ને સાંગજોગી બહેનો પણ આવ્યા, બધા અબડાસી વિભાગના આવ્યા, ચોવીસીમાંથી પણ બહેનો આવ્યા છે. આ બધાએ ખરેખર આનંદ છે ને તેમાં કથાના વક્ત અમારા દેવચરણ સ્વામી, સમજ્યા. પછી કથામાં કહેવું જ શું ને, પાછા વળી અમારા સ્વામી ઉત્તમચરણ સ્વામી વળી કથામાં વળી બીજું વાતું કરીને સમજાવી દે, એકનું બીજું ને ત્રીજું બધાને હસાવી દે, ખરેખર આનંદ છે, સમજ્યા. હા, બધા ઘરાણીના જ ભેરા કરી દીધા એટલે આનંદ એથી વધારે, ખરેખર આનંદ થયો. વાસુદેવ માતાની કથા વંચાય ને તો વક્તા પણ બહુ સારા. આમ બીજા કયા છે, કૃષ્ણ વલ્લભ સ્વામી છે કે કોણ છે? ખરેખર એક જ છે, દેવચરણ સ્વામી જ કથા સંભળાવે છે ને ખરેખર આનંદની વાત છે. એક આ ભુજ મંદિરમાં અમુક વક્તાઓ જ છે, સમજાવો. વક્તાઓ તો ઘણા છે કે અમુક ખરેખર વક્તા હરિભક્તોને રાજી કરે સમજાવી શકે એવા અમુક વક્તામાં દેવચરણ સ્વામીનું પણ નામ છે. તમે ખરેખર ઘરાણીમાંથી કે કરખડીમાંથી ગમે ત્યાંથી અમને આપ્યા, ખરેખર આનંદની વાત છે કે આ ભુજ મંદિરનું એક એક ઘરેણું છે કે હવે સરસ કથા સંભળાવે, હરિભક્તોને રાજી કરે, એ જુવાન સંતોને જુવાન હરિભક્તોને સત્સંગમાં તૈયાર કરે, અને આ આપણે એને પ્રોત્સાહન આપીને તમે ખરેખર કથા સાંભળો આવ્યા
એ કથા સાંભળનારા થોડાક હોય તો એને આનંદ આવે, નહીંતર આનંદ ના આવે. એ તો ખરેખર આનંદ, એ વાત સાચી જ છે. તમે બધા આવ્યા છો, મોટા મોટા હરિભક્તો અહીંયા સત્સંગ થયો, આ બહેનો કથા કરાવી, કે આ પ્રસાદીનું મંદિર કેટલે વર્ષોથી બંધ પડ્યું હતું, સમજા, આજે ગાજતું થયું, ખરેખર આનંદ થયો. ને અમારા મંડળના સંતો લક્ષ્મી પ્રસાદ સ્વામી, કૃષ્ણ પ્રસાદ સ્વામી, વિશ્વવલ્લભ સ્વામી, આ બધા સંતોએ આ જે વ્યવસ્થા કરીને બધું ગોઠવી આપ્યું. અમારા ભુજ મંદિરમાંથી કોઠારી સ્વામી, દેવપ્રકાશ સ્વામીની, દિવ્ય સ્વામીએ બધાએ જોઈ હતી, કંઈ જે કંઈ વ્યવસ્થા ખપે એ લઈ જાજો, પણ આપણું મંદિર ગાજતું રહે ને, મંદિર ગાજે છે ને, આવું નવું ગાજતું રહે, આવો નવો તમે સત્સંગનો લાભ લેતા રહો, એવી ભગવાન પાસે પ્રાર્થના. સહજાન સ્વામી મહારાજની જય. ભક્તજનો, આપણી સભામાં જેમ કોઠારી પાર્ષદ શ્રી જાદવજી વગતના અંતરના રૂડા આશીર્વાદ પ્રાપ્ત થયા, એ જ રીતે ભક્તજનો જે આખું ભુજ સ્વામિનારાયણ મંદિર એની અંદર અનેકવિધ આયોજનો થતા હોય અને આયોજનની અંદર હરિભક્તોને સાચવવા સંપૂર્ણ વ્યવસ્થાની અંદર ભક્તજનો મહંત સ્વામીની સાથે સદગુરુ સંતો અને કોઠારી પાર્ષદ શ્રી જાદવજી ભગતનો જે સંત ઉપર રાજીપો ઉતરે એને જ આ વ્યવહારની જવાબદારી સોંપવામાં આવે છે, એવા કોઠારી પાર્ષદ શ્રી દેવ પ્રકાશદાસ સ્વામી આપણી સભામાં ઉપસ્થિત હોય તો આપણે એમનું સન્માન કરવા કેમ ભૂલીએ, તો અવશ્ય આહુત કરીશ. ભક્તજનો, મુખ્ય યજમાન શ્રી કેસરાભાઈ પધારો અને એની સાથે દિવ્ય સ્વરૂપ સ્વામી આપણી સભામાં ઉપસ્થિત છે, તો એમની માટે આવશે ભક્તજનો ખીમજીભાઈ, બંને ભક્તરાજને કહીશ કે પધારો. કોઠારી સ્વામી દેવ પ્રકાશદાસ સ્વામી અને અમારા શાસ્ત્રી સ્વામી દિવ્ય સ્વરૂપદાસ સ્વામીને પુષ્પની માળા પહેરાવવા માટે. બોલો સ્વામી નારાયણ ભગવાન કી જય. એ જ રીતે સ્વામી દિવ્ય સ્વરૂપદાસ સ્વામી આપણી સભામાં. ભક્તજનો, સદગુરુ સ્વામી અક્ષર વલ્લભદાસ સ્વામી પધાર્યા છે, અવશ્ય આઉટ કરીશ. કિશનભાઈ ધનજીભાઈ ગોગારી, કિશનભાઈ ધનજીભાઈ ગોગારી પધારો અને અક્ષર વલ્લભદાસ સ્વામીનું પુષ્પમાળા પહેરાવી સન્માન કરો. નાના મોટા અનેક સંતોની ઉપસ્થિતિ છે અને ખરેખર જે કામ પૈસાથી ન થાય એ આશીર્વાદથી થાય, સાચી વાત ને? આપણે જે કામ કરવા માટે પ્રયત્નશીલ નહીં, આવો ભક્તજનો, અત્યારે ભક્તજનો આવો, અત્યારના આ સત્રને અહીંયા ભગવાનના નામઘોષની સાથે વિરામ આપીએ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાન કી જય. જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી સજાનંદ દયાળુ, સજાનંદ દયાળુ ભળવંત બહુ નામી. ઓમ જય સદગુરુ સ્વામી, ચરણ સરોજ તમારા વંદુ કર જોડી, પ્રભુ વંદુ કર જોડી, ચરણે સે સદર્યાથી, ચરણે સે સદર્યાથી દુઃખ ના ક્યાં તોડી. ઓમ જય સદગુરુ સ્વામી. નારાયણ નર વ્રત વિજ ગુણ તનુ દારે, પ્રભુ વિજ ગુણ તનુ દારે, પામર પતિ દયો ધાર્યા, પામર પતિ દયો ધાર્યા અગણિત નર નારી. ઓમ જય સદગુરુ સ્વામી. નિત્ય નિત્ય નૌતન લીલા કરદાય વિનાશી, પ્રભુ કરતાય વિનાશી, અણદ દે રત ચરણે, અણદ દે રત ચરણે ઓડી ગયા કાશી. ઓમ જય સદગુરુ સ્વામી. પુરુષોત્તમ પ્રગટનો જય દર્શન કરજે, પ્રભુ જય દર્શન કરજે, કાળ કર્મથી છૂટી, કાળ કર્મથી છૂટી કુટુંબ સહિત દરજે. ઓમ જય સદગુરુ સ્વામી. આયવસર કરુણા નિધિ, કરુણા બહુ ગીરે વાલ, કરુણા બહુ ગીરે મુક્તાનંદ કાય મુક્તિ,
સાધકાય મુક્તિ સુગમ કરી દીધી ઓમ જય સદગુરુ સ્વામી જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સજાનંદ દયાળુ સજાનંદ દયાળુ ભગવંત બાબુ